दर्शन, एक दर्शन એટલે યોગ દર્શન, અને આ યોગ દર્શનના પ્રણેતા એટલે પતંજલિ ઋષિ. આપણે સૌએ પતંજલિ નામ તો સાંભળ્યું જ છે, પણ પતંજલિ નામથી ફક્ત આપણને પ્રોડક્ટ જ યાદ આવે કે આયુર્વેદિક પ્રોડક્ટ. પરંતુ મૂળભૂત જોઈએ ને તો યોગ શાસ્ત્રના પ્રણેતા એવા ઋષિ પતંજલિ કે જેમણે આ યોગ શાસ્ત્ર રચેલું છે. પરંતુ આપણો ટ્રેન્ડ અત્યારનો કેવો છે કે આપણે યોગનું યોગા થઈને આવે ને પછી આપણને વધારે મજા આવે, આયુર્વેદનું આયુર્વેદા થઈને આવે ને પછી આપણને મજા આવે. આપણી જ વસ્તુ છે, પરંતુ એ જ્યારે આઉટ કન્ટ્રીના લોકો એને એપ્લાય કરે છે, એ લોકો એનું મહત્વ સમજતા થયા છે. મોનિકાબેન, તમારું મ્યુટ થઈ ગયું છે, ભૂલ. ઓકે સોરી. હા, ક્લિયર. ઓકે હા ઓકે. તો કહેવાનો મતલબ છે કે યોગનું યોગા, આયુર્વેદનું આયુર્વેદા એ થઈ જાય ને પછી વધારે મજા આવતી હોય છે. કારણ કે આપણને લાગે કે ફક્ત આપણું ઇન્ડિયન નોલેજ નથી, એને આઉટ કન્ટ્રીના લોકો પણ એપ્લાય કરી રહ્યા છે, એટલે ખરેખર સારું હશે. બરાબર છે. તો એવી જ રીતે આપણી ઘરની જ વસ્તુ છે, પરંતુ આપણે આ શાસ્ત્રો ભૂલતા જઈએ છીએ અને બહારના લોકો એને અપનાવતા જાય છે. તો આજે એ યોગ શાસ્ત્ર મૂળભૂત શું છે એ જાણીને પછી શરૂઆત કરીશું. આમાંથી ઘણા બધાને પ્રશ્ન થતો હશે કે મેડમ, અમે તો પ્રેગ્નન્સી યોગા શીખવા માટે અહીંયા બધા ભેગા થયા છીએ અને તમે તો અમને લેક્ચર આપવાનું સ્ટાર્ટ કર્યું છે. બટ કોઈ પણ વસ્તુ કરતા પહેલા એ શું છે એ જાણવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, અને તો જ એ વસ્તુનું આપણને રિયલ ઇમ્પોર્ટન્સ સમજાય. કારણ કે સમજ્યા વગર કરીએ તો એ આંધળું અનુકરણ ગણાય. એટલા માટે આપણે યોગાનું સેશન સ્ટાર્ટ કરતા પહેલા યોગ આઈડિયલી શું છે એ સમજવું જરૂરી છે, અને એ વસ્તુ આજે હું તમને સમજાવીશ. તો આ યોગની વાત કરી કે અષ્ટાંગ યોગ, યોગમાં પણ અષ્ટાંગ યોગ એવો શબ્દ છે. નેક્સ્ટ કરજો કે યોગના 8 અંગો છે. તો એ યોગના 8 અંગો હું તમને અહીંયાથી જણાવું છું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ 8 અંગો છે કે આઠેય અંગો બને ત્યારે યોગ કહેવાય. અને આમ જોવા જઈએ ને તો આપણે આપણી શારીરિક ક્ષમતા વધારવા માટે યોગનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ યોગ તો એક ઈશ્વર પ્રાપ્તિનું સાધન છે. તો ઈશ્વર પ્રાપ્તિ જેનાથી થઈ શકતી હોય તેનાથી શરીરનું સ્વાસ્થ્ય તો મળી જ શકે ને. અને આ 8 અંગો છે ને એની શરૂઆત યમથી થાય છે. યમ અને નિયમ એ આપણા જીવનશૈલીમાં વણી લેવાના એક અંગો છે. પહેલા આપણે યમ અને નિયમનું અનુસરણ આપણી લાઈફસ્ટાઈલમાં કરવું જોઈએ. ત્યારબાદ તમારે આસન સિદ્ધ કરવાના હોય છે કે યોગ આસન આપણે જે કરીએ છીએ ને એમાં ફક્ત ને ફક્ત આપણે ત્રીજું અંગ જ ફોલો કરીએ છીએ. કે આપણે અલગ અલગ બધા આસન કરીએ, પશ્ચિમોત્તાસન કરીએ કે ભુજંગાસન કરીએ કે વોટ એવર, જેટલા પણ આપણને આસન આવડતા હોય કે આસનના નામ આવડતા હોય, એ બધા આ યોગનું ત્રીજું અંગ છે. ત્યારબાદ આવે છે આસન સિદ્ધ કર્યા પછી પ્રાણાયામ. પ્રાણાયામ સિદ્ધ થયા પછી કરી શકાય છે પ્રત્યાહાર. જો પ્રત્યાહાર સિદ્ધ થાય તો પછી તમે ધારણા કરી શકો. ધારણા કરી શકો પછી તમારે ધ્યાન કરવાનું હોય છે. તો મેડિટેશન જે આપણે શબ્દ બોલીએ છીએ ને એ ધ્યાન તો બહુ આગળનું અંગ છે. આ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા આટલા 6 અંગો સિદ્ધ કરીએ ને પછી જ ધ્યાન થાય. અને જે વ્યક્તિ ધ્યાન સિદ્ધ કરી શકે એ પછી આગળ સમાધિસ્થ થઈ શકે. એટલે ખૂબ ગૂઢ રહસ્ય ધરાવતું આપણું આ યોગ શાસ્ત્ર છે. આપણે ખૂબ લકી છીએ કે આપણે સૌ આવી ભારત પવિત્ર ભૂમિના બધા જન્મ લેનાર વ્યક્તિઓ છીએ, અને આપણને આપણું પોતીકું આવું એક અંગ મળ્યું છે. તો એ પણ પ્રેગ્નન્સી દરમિયાન અને પ્રી પ્લાનિંગ સમયે કરવાથી કેવી રીતે આપણી તંદુરસ્તી ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ એના વિશે આજે આપણે સમજવાના છીએ. તો આજે આપણે યોગ શરૂ કરતા પહેલા ચિંતા ના કરતા કે મેડમ આટલું બધું ભણાવી દેશે,
આજે આપણે ફક્ત યમ અને નિયમ ભણવાના છીએ, બરાબર છે? કારણ કે આપણે પછીના 4 દિવસોમાં આસન કરવાના છીએ, રાઈટ? તો આસન સિદ્ધ કરતા પહેલા યમ અને નિયમ આપણા જીવનમાં હોવા જરૂરી છે, તો એટલા માટે થઈ અને આજે આપણે આ યમ અને નિયમ શું છે એ જાણવાનો પ્રયત્ન કરીશું. નેક્સ્ટ, હવે યમ શબ્દનો એક યોગશાસ્ત્રની દ્રષ્ટિએ સ્પેસિફિક અર્થ કહેલો છે કે યમ એટલે મન અને ઇન્દ્રિયોના અશુભ ભાવોને દૂર કરીને આત્મ કેન્દ્રિત કરવા. આપણને બધાને ખ્યાલ છે કે આપણું મન છે એ અનેક વિચારો કરતું હોય છે, પણ દરેક વખતે શુભ વિચાર જ આવે એવું જરૂરી નથી. આપણા મનના વિચારો પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. અને સાયન્સ એવું કહે છે કે આપણી અંદર આવતા જે થોટ્સ છે એ દિવસ દરમિયાન લગભગ 80,000 જેટલા વિચારો આવે છે અને એમાંથી 80% નેગેટિવ હોય છે. તો વિચારો કે આપણું મન, આપણું માઇન્ડ કેટલું નેગેટિવ રહેતું હશે. તો એ જે નકારાત્મકતા દૂર કરવાની છે, એ જે અશુભ ભાવો દૂર કરવાના છે, એ દૂર કરી અને આત્મ કેન્દ્રિત કરવા, એનું નામ યમ. ઓકે, હવે યમની અંદર શું કરવાનું છે એ હું તમને સમજાવું. નેક્સ્ટ, આ યમની અંદર પણ યમના 5 અંગો કીધેલા છે. એમાં સૌથી પહેલું છે અહિંસા. તો અહિંસા એટલે સામાન્ય અર્થ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. હા, એક મેસેજ આવ્યો છે કે ભાઈ પ્રી પ્લાનિંગ રિલેટેડ પણ મેસેજ આપશો. આમાં આપણે બંને કવર અપ કરીશું, એટલે કોઈ જ ચિંતા નહીં કરતા કે પ્રી પ્લાનિંગ અને પ્રેગ્નન્સી બંનેનું આપણે ઇક્વલી જ લેવાના છીએ. તો પ્રેગ્નન્સી દરમિયાન તમે યોગા કરો છો કે પ્રી પ્લાનિંગ દરમિયાન યોગા કરો છો, પણ બંને વખતે આજે આપણે યમ અને નિયમ એ બંને ફોલો કરવું જરૂરી છે. કારણ કે આપણું જે પહેલા તો લેવલ બનશે ને, પછી જ આપણે એ આસન આપણે સાચી રીતે સિદ્ધ કરી શકીશું અને એનું સાચું પરિણામ આપણને તો જ પ્રાપ્ત થશે. ઓકે, તો હવે હું બંને રીતે તમને સમજાવતી જઈશ કે સૌથી પહેલું અંગ છે અહિંસા. અહિંસા એટલે કોઈ પણ વ્યક્તિનું આપણે હિંસા ન કરવી, તે અહિંસા. હવે અહીંયા મેં તમને જણાવ્યું છે કે શારીરિક, માનસિક કે વાચિક હિંસા પણ ન કરવી. શારીરિક રીતે એટલે કોઈનું ફિઝિકલ રીતે ડેથ કરવું, તો એટલા બધા ક્રૂર તો આપણે નથી જ, બરાબર? ક્યારેક ભૂલથી આપણાથી જીવ જંતુની હિંસા થઈ જતી હોય. તો પ્રેગ્નન્સી કે પ્લાનિંગ ફેઝ દરમિયાન આપણે એટલી આપણી અંદર દયા ભાવના કેળવીએ કે આપણે જાણી જોઈને કોઈ જીવજંતુની પણ હિંસા ન કરીએ. પછી માનસિક હિંસા એટલે શું કે આપણે ઘણી વખત કોઈની સાથે એવો વ્યવહાર કરીએ કે સામેના વ્યક્તિને એટલું બધું દુઃખ થાય, તો એના મનની લાગણી દુભાય, તો એક માનસિક હિંસા થઈ. તો એવું પણ આ દરમિયાન આપણે બિહેવિયર ન કરવું. અને ત્રીજું છે કે વાચિક હિંસા. શબ્દ માટે તો ઘણું બધું કહેવાય છે કે શબ્દે માર્યા મરી ગયા ને શબ્દે છેડ્યા રાજ, બરાબર? જેણે શબ્દ વિચાર્યા તેના સરિયા કાજ. એટલે શબ્દ પણ એવી વસ્તુ છે ને કે બહુ જ તીક્ષ્ણતાથી જ્યારે બોલાય ને ત્યારે સામેના વ્યક્તિનું દિલ દુખાઈ જતું હોય છે. તો એ હા, વાચિક હિંસા થઈ ગઈ. એટલે શબ્દ પણ આપણે બહુ જ વિચારીને અને કોમળતાથી બોલવા જોઈએ. તો હવે શું થશે કે આપણે, ચાલો વિચારીએ કે પ્રેગ્નન્સી દરમિયાન આ બધું ફોલો કરવા માંડીએ, બટ થાય એવું કે અત્યાર સુધી આપણા અનુસરણમાં જ નથી આવ્યું, તો એને એપ્લાય કરતા આપણા વાર લાગશે. અને બીજી વસ્તુ છે કે આપણો પોતાનો જ મૂડ સ્વિંગ એટલો થતો હશે કે આપણે આપણું માઇન્ડ પણ બેલેન્સ નહીં કરી શકતા હોય. એમાં આપણે કંઈક નવું કરવાનું એટલે એ આપણા માટે એક ટફ ટાસ્ક થઈ જશે. તો એટલા માટે આપણે આ વસ્તુ પ્લાનિંગ ફેઝમાંથી જ્યારે એપ્લાય કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે એ બહુ ઇઝી વે થઈ જાય છે. અહીંયા હું તમને અષ્ટાવક્ર ઋષિનું એક દ્રષ્ટાંત આપવા માંગુ છું કે કહોડ ઋષિના સંતાન હતા અષ્ટાવક્ર ઋષિ. કહોડ ઋષિએ પોતે ખૂબ જ જ્ઞાની હતા અને એટલા માટે જ્યારે અષ્ટાવક્ર માતાના ગર્ભમાં હતા ને, ત્યારથી એને જ્ઞાન આપતા હતા. એક વખત બન્યું એવું કે કહોડ ઋષિ વેદની ઋચાઓ બોલતા હતા, પરંતુ આમાં થોડીક જોડણીની ભૂલો થઈ. તો ગર્ભમાં રહેલા બાળકે પોતાના પિતાને સૂચના આપી કે આ શ્લોકમાં આટલી ભૂલ છે. તો વિચારો કે બાળક જ્યારે માતાના ગર્ભમાંથી શીખે છે ત્યારે એનું લેવલ કેટલું ઇમ્પ્રૂવ થઈ જાય છે.
કે એ શીખવનાર વ્યક્તિને પણ પોતે ભૂલ કાઢી શકે છે, એટલું જ્ઞાની બને છે. હવે બંદી સાથે શાસ્ત્રાર્થ કરે છે જનક રાજાના દરબારમાં, અને એ સમયે એવી કન્ડિશન મૂકવામાં આવી હતી કે આ શાસ્ત્રાર્થની અંદર જે હારી જાય ને એને જળ સમાધિ લેવાની. બંદી સાથેના શાસ્ત્રાર્થમાં કહોડ ઋષિ હારી ગયા અને એને જળ સમાધિ અપાવી, અને ત્યારબાદ આ અષ્ટાવક્રનો જન્મ થયો. એટલે અષ્ટાવક્રને તો ખબર જ નથી હોતી કે મારા પિતાનું મૃત્યુ કેવી રીતે થયું. એક વખત એ પોતાની માતા પાસે ખૂબ જ જીદ કરે છે કે મારા પિતા કેમ નથી, મને જણાવ કે એ ક્યાં ગયા, શું થયું, કેવી રીતે એનું મૃત્યુ થયું કે વોટ એવર. ત્યારે એની માતા એને બધી હકીકત જણાવે છે. અષ્ટાવક્ર પોતે ખૂબ જ જ્ઞાની હતા એટલે ચેલેન્જ પડકારે છે, પડકાર ફેંકે છે કે હું એ બંદીને હરાવીશ. તો પોતે બંદી સાથે શાસ્ત્રાર્થ કરવા જાય છે, અને ખરેખર પોતાની વિદ્વતાથી એ પોતે એ બંદી ઋષિને હરાવે છે. વિચારો કન્ડિશન શું હતી, કે જે શાસ્ત્રાર્થમાં હારે એને જળ સમાધિ લેવાની. તો અષ્ટાવક્રના પિતા કહોડ ઋષિને જળ સમાધિ અપાવી હતી, તો આજે અષ્ટાવક્ર હતો એ પણ બંદીને જળ સમાધિ અપાવી શકે ને? પરંતુ બંદી એવું નથી કરતા. બંદી ઉપદેશ આપે છે એ આખી જનક રાજાના દરબારની સભાને કે હિંસાથી કોઈ કોઈને જીતી શકતું નથી, શાસ્ત્રને શસ્ત્ર નહીં બનાવો. અને એ પોતે એમાંથી એક અહિંસાનો મોરલ મૂકે છે, કારણ એ પોતે ગર્ભસ્થ જ્ઞાન પ્રાપ્ત કરેલા વ્યક્તિ હતા. કહેવાનો મતલબ છે કે જ્યારે વ્યક્તિ ગર્ભમાંથી જ્ઞાન પ્રાપ્ત કરે છે ને, ત્યારે એનું લેવલ આવું અલગ થાય છે. તો આપણે પણ આવા નિયમોનું અનુસરણ કરીએ અને પછી યોગ કરીએ તો આપણા જીવનની અંદર ખૂબ મોટા ફેરફાર આવી શકે, ઇવન આપણા ડ્રીમ બેબીનું લેવલ પણ ખૂબ ઇમ્પ્રૂવ થઈ શકે. ત્યારબાદ સેકન્ડ નિયમ યમ છે સત્ય. નેક્સ્ટ કરજો કે હંમેશા સાચું બોલવું જોઈએ. એક ખૂબ મોટી કંપની હતી અને આ કંપનીની અંદર સીઈઓ રિટાયર્ડ થવાના હતા. એ વિચાર કરતા હતા કે હવે પછી મારે નેક્સ્ટ સીઈઓ આ કંપનીના કોને બનાવવા. એક આઈડિયા કરે છે કે ચાલો મારા એમ્પ્લોયની મીટિંગ બોલાવું અને એમાંથી જ કોઈનું સિલેક્શન કરું. અને ઘણા બધા બીજ લઈ અને પોતે આવે છે આ મીટિંગની અંદર, બધા જ એમ્પ્લોયીને આપે છે કે તમારે બધાને આ બીજ લઈ જવાના છે અને એક મહિના પછી આ બીજ ઉગાડી અને જે છોડ બને એ લઈને તમારે આવવાનું છે, અને ત્યારબાદ આપણી કંપનીના સીઈઓ ડિક્લેર કરવામાં આવશે. બધા જ એમ્પ્લોયી એ બીજ લઈ ગયા. એમાં એક બીજો એક એમ્પ્લોયી હતો કે જેનું નામ હતું તપસ્વી. તો આ તપસ્વી પણ એ પોતે આ બીજ લઈ જાય છે, અને એની માતા અને એ બંને થઈ અને કુંડામાં બીજ રોપે છે. અઠવાડિયું થયું, 10 દિવસ થયા પણ બીજમાંથી છોડ ઉગતો નથી. પછી આવીને બીજા એમ્પ્લોયીને પૂછે છે કે ભાઈ તમારા બધાના છોડ ઉગ્યા? તો બધા કે હા અમારા તો ઉગી ગયા, પણ આનો છોડ ઉગતો નથી. પછી એમ નામ કરતા મહિનો થઈ જાય છે, છતાંય એનો છોડ ઉગતો નથી. પછી બધા જે નેક્સ્ટ મીટિંગ હતી એની અંદર છોડ લઈને આવ્યા, અને ફક્ત આ જે તપસ્વી હતો એ પોતે ખાલી કુંડું લઈ અને આ મીટિંગની અંદર આવ્યો. અને પછી જે પેલા રિટાયર્ડ સીઈઓ હતા એમણે કહ્યું કે તમારા બધાના છોડ બતાવો, પછી હું ડિક્લેર કરીશ. બધાએ પોતાના મોટા મોટા છોડ બતાવ્યા, અને એકમાત્ર એવો વ્યક્તિ હતો તપસ્વી કે જેનો છોડ ઉગ્યો ન હતો, એણે પોતાનું ખાલી કુંડું બતાવ્યું. બધા એમ્પ્લોયી હસતા હતા, પરંતુ એ હાસ્યની વચ્ચે પેલા સીઈઓ ડિક્લેર કરે છે કે આપણી કંપનીના નેક્સ્ટ સીઈઓ હવે આપણે તપસ્વીને ડિક્લેર કરીએ છીએ. ત્યારે બધાએ તાળીઓના ગડગડાટથી એને વધાવી તો લીધો, પણ બધાને આશ્ચર્ય પણ થયું. ત્યારે સીઈઓએ એનું રહસ્ય બતાવતા કહ્યું કે મેં જે તમને છોડ આપ્યા હતા ને, એ બધા બીજ શેકેલા બીજ હતા કે જેમાંથી છોડ ઉગી જ ન શકે. તમે જે ઉગાડેલો છોડ લઈને આવ્યા છો ને, એ મેં આપેલા બીજ તમે બદલી નાખ્યા છે. આ એક જ વ્યક્તિ એવી છે કે જેણે સાચું કાર્ય કર્યું છે
એટલા માટે એને હવે સીઈઓ બનાવવામાં આવશે. તો સાચું બોલવાથી કેટલો ફાયદો થઈ શકે, આપણને બધાને પણ અત્યારે થતું હશે કે ભાઈ અત્યારે એવો સમય નથી રહ્યો, પણ ઈશ્વર લાંબા ગાળે કે ગમે ત્યારે એનું પરિણામ તો તમને આપે જ છે. એટલે આપણે પણ ગર્ભમાંથી બાળકને સત્ય બોલવાની પ્રેરણા આપીએ અને આપણું જીવન પણ એ રીતે જીવવાની શરૂઆત કરીએ. ત્યારબાદ ત્રીજો યમ છે કે અસ્તેય. અસ્તેય એટલે કે ચોરી ન કરવી. એક વખત અબ્દુલ કલામ જ્યારે બાળક સ્વરૂપે નાના હતા અને પોતાના માતા પિતા સાથે ટ્રેનમાં મુસાફરી કરવા જાય છે. એક ટૂંકી મુસાફરી કરવાની હતી, એમાં ટિકિટની ખૂબ લાંબી લાઈન હતી. એના પિતા ટિકિટ લેવા ગયા પરંતુ પાછા આવ્યા. એની માતાએ કીધું કે આટલી વારમાં ટિકિટ લઈ લીધી. એના પિતા જણાવે છે કે જો હું ટિકિટ લેવા રહું ને તો આપણી ટ્રેન ચૂકાઈ જાય એમ છે, એટલે મેં ટિકિટ નથી લીધી. ત્યારે એની માતા કહે છે કે કદાચ આપણી 10 મિનિટની જર્નીમાં કોઈ ટિકિટ ચેકર નહીં આવે, કદાચ આસપાસના વ્યક્તિને ખબર નહીં પડે, પરંતુ મારી સાથે આ નાનો બાળક છે એને તો ખબર પડશે ને કે મારા માતા પિતાએ મને ટિકિટ વગર બેસાડ્યો છે. મારે મારા બાળકને ચોર નથી બનાવવો. વિચારો, માતાની કેટલી સૂક્ષ્મ જાગૃતિ ત્યારે આ વ્યક્તિ આટલી મહાન બની શકે. માતાની જે જાગૃતિ કે મારા બાળકને એક સૂક્ષ્મ ચોરી પણ નથી કરવા દેવી, ત્યારે એ વ્યક્તિ આટલા મહાન બની શકે. કે આપણે જોઈએ છીએ કે અબ્દુલ કલામ કેટલા મહાન વૈજ્ઞાનિક હતા, રાષ્ટ્રપતિ હતા, લેખક હતા, બધી જ ક્વોલિટીઝ એની અંદર હતી. પોતે મુસલમાન હોવા છતાં બધા જ ધર્મોનું અનુસરણ કરતા હતા, બધા જ ધર્મ સંપ્રદાયનો પોતે એક પ્રકારનું રિસ્પેક્ટ કરતા હતા અને બધા જ ધર્મોનું પોતે જ્ઞાન ધરાવતા હતા. તો આવી મહાન વ્યક્તિ કોઈ પણ ત્યારે જ બની શકે કે જ્યારે માતાની એક લેવલથી જાગૃતિ હોય. ત્યારબાદ ચોથો જે યમ છે એ છે બ્રહ્મચર્ય. તો સંસ્કૃતમાં અને આયુર્વેદમાં બહુ સરસ ઉક્તિ છે, મરણમ બિંદુ પાતેન જીવનમ બિંદુ ધારણાત. એટલે કે જે આપણા શરીરનું સારરૂપ સત્વ વીર્ય, એનું જે એક બિંદુનું પતન કરવું એ મરણ સમાન છે, અને બિંદુનું ધારણ કરવું એ જીવન સમાન છે. તો એની કેટલી બધી ગુણવત્તા સારી હોય ત્યારે શ્રેષ્ઠ બાળકનો જન્મ થઈ શકે. બ્રહ્મચર્યને આપણે બે રીતે સમજવાના છીએ કે એક તો બ્રહ્મચર્ય રાખીને પ્રેગ્નન્સી શક્ય જ નથી, બરાબર. ગર્ભાધાન માટે આપણો જે શારીરિક સંબંધ એ ખૂબ જ જરૂરી હોય છે, એના વગર આપણે ગર્ભાધાન કરી જ ન શકીએ. તો જ્યારે પ્રી પ્લાનિંગ ફેઝમાં તમે બ્રહ્મચર્ય કઈ રીતે રાખી શકો, તો તમારે જ્યારે ગર્ભધારણ કરવાના દિવસો છે એ સિવાયના દિવસોમાં તમે સંયમ રાખો, તો એ તમારું બ્રહ્મચર્ય છે. અને ગર્ભાધાન થયા પછી તમે ફક્ત ને ફક્ત તમારા પતિ સિવાય કોઈ પર પુરુષનો વિચાર ન કરો, એ તમારું શારીરિક માનસિક બ્રહ્મચર્ય છે, બરાબર. આપણે જે આપણા પતિ પત્નીના રિલેશન હોય એને તમે આનંદપૂર્વક માણી શકો પણ મર્યાદામાં રહીને. એટલે આ બધી વસ્તુઓ પણ બ્રહ્મચર્યમાં ખૂબ સરસ રીતે સમજવાની હોય છે. એટલે આપણી જે કામ વાસના છે એના ઉપર સંયમ રાખવો, એનું નામ બ્રહ્મચર્ય. ત્યારબાદ ફિફ્થ યમ એટલે કે પાંચમો યમ આવે છે, એ છે અપરિગ્રહ. અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો. કોઈ પણ વસ્તુનું જ્યારે આપણે વધારે પડતું કલેક્શન કરીએ છીએ, આપણને શું થાય છે કે હું આ મેળવી લઉં, તે મેળવી લઉં, મારે પેલી વસ્તુ જોઈએ છે, આ વસ્તુ જોઈએ છે, તો આપણને ક્યારેય સંતોષ જ નથી થતો. આપણને પ્રશ્ન હોય, કબાટ ખોલીએ ને એટલે એમ થાય કે આમાંથી હું કયા કપડાં પહેરું, એટલા બધા આપણી પાસે કપડાં હોય, છતાં પણ આપણે ક્યાંક જવું હોય તો મારી પાસે કપડાં જ નથી, બરાબર. કારણ કે આપણને છે ને સંતોષ જ નથી થતો. એટલે અપરિગ્રહ એટલે શું કે વધારે પડતો સંગ્રહ ન કરવો. આપણે બધી જ વસ્તુઓમાં વધારે પડતું કલેક્શન કર કર કરતા હોઈએ છીએ, તો બને ત્યાં સુધી ઓછા ધન અલંકાર વસ્ત્રથી આપણે સંયમિત જીવન જીવવું, જેથી કરીને આપણે બધી ચીજ વસ્તુઓમાં વૃત્તિ રાખવા કરતાં ઈશ્વરની અંદર વૃત્તિ વધારે રાખી શકીએ. જ્યારે આપણી પાસે વધારે પડતો સંગ્રહ થઈ જાય
વધારે પડતો ધન કે સંપત્તિનો સંચય થાય ત્યારે આપણી વૃત્તિ એમાંથી ફ્રી જ થઈ શકતી નથી. આપણું મન સતત એના ઉપર જ કેન્દ્રિત થયા કરે છે અને પરિણામ સ્વરૂપે આપણે જે કરવાનું છે એ આપણે કરી શકતા નથી. અને ઘણી વખત તો કેવું થાય કે આપણો જે સંગ્રહ ન તો આપણને ઉપયોગમાં આવતો હોય ન તો બીજાને ઉપયોગમાં આવતો હોય. તો આપણે જે વસ્તુનો ઉપયોગ ન કરતા હોઈએ એનું આપણે બીજાને દાન કરી દેવું તો એનાથી પણ આપણો જે સંગ્રહ છે એ ઓછો થશે અને આપણી વૃત્તિ એ પોઝિટિવ થશે. ઓકે, તો આ રીતે આપણે અપરિગ્રહ એટલે કે વધારે પડતો સંચય ન કરવો જોઈએ. તો આ રીતે મેં યમના જે 5 અંગો છે એની ઉપર વાત કરી. આશા રાખું છું કે બધા યમના 5 અંગોમાં ક્લિયર થઈ ગયા હશે. હવે ત્યારબાદ આવે છે કે નિયમ. તો નિયમ એટલે કે જીવનનું નિયમન કરે તે નિયમ. બરાબર, આપણને નથી ગમતા નિયમો પાળવા, પરંતુ છતાં પણ જો આપણે સુખી થવું હોય ને તો નિયમ પાળવા પડે છે. આપણે 4 રસ્તા પર જતા હોઈએ અને સિગ્નલ બંધ થાય તો આપણે ગાડી ઊભી રાખવી જ પડે, ભલે ને આપણે ગમે એટલું લેટ થતું હોય. બરાબર, જો ન ઊભી રાખીએ તો એક્સિડન્ટ થાય અથવા તો આપણે દંડ ભરવો પડે. તો એવી જ રીતે આપણું જે જીવન છે એનું જે ઓલ ઓવર નિયમન કરે, સંતુલિત કરે એનું નામ નિયમ. આ નિયમના પણ 5 અંગો છે તો એના વિશે પણ હું હવે સમજાવીશ કે આપણે જો પહેલા તો આપણે આપણા જીવનની અંદર આ યમના 5 નિયમો ફોલો કરવાના છે અને ત્યારબાદ 5 નિયમ ફોલો કરવાના છે. એ ફોલો કરીશું ને પછી જ આપણને લાયસન્સ મળશે કે આપણે આસન કરી શકીએ. ઓકે, તો ત્યાર પછીના 5 નિયમો આવે છે કે સૌથી પહેલું છે શૌચ. બરાબર, શૌચ એટલે શુદ્ધિ. બાહ્ય શુદ્ધિને તો આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ કે આપણે જે શારીરિક રીતે શુદ્ધિ કરીએ અને એ તો આપણે બધા કરીએ જ છીએ. આપણને સવારમાં સ્નાન કર્યા વગર કોઈને ગમતું નથી. કોઈ વહેલું સ્નાન કરે, કોઈ મોડું કરે, પણ આપણે સ્નાન તો કરી જ લઈએ સવારે એક વખત. બરાબર છે, તો એ આપણી બાહ્ય શુદ્ધિ થઈ. પરંતુ આંતરિક શુદ્ધિ એટલે કે માનસિક શુદ્ધિ કરવી પણ એટલી જ અગત્યની છે. તો સત્ય આચરણથી આપણું મન શુદ્ધ થાય, તપ કરવાથી આપણો આત્મા શુદ્ધ થાય અને વિદ્યા જ્ઞાન પ્રાપ્ત કરવાથી આપણી બુદ્ધિ શુદ્ધ થાય છે. તો આંતરિક શુદ્ધિમાં આપણે મન, આત્મા અને બુદ્ધિની શુદ્ધિ કરીશું. તો આના માટે ક્લિયર છો ને બધા કે સારું આચરણ કરવાથી આપણું મન શુદ્ધ થાય. યમના જે 5 અંગો છે એ બધું સારું આચરણ છે, એ 5-5 ફોલો કરવાથી આપણું મન શુદ્ધ થશે, તપ કરવાથી આત્મા શુદ્ધ થશે અને નોલેજ વિદ્યા પ્રાપ્ત કરવાથી આપણી બુદ્ધિ શુદ્ધ થશે. તો આ છે શુદ્ધિ. તો આપણી આ રીતે આપણી શારીરિક શુદ્ધિ એ કરવાની હોય છે. હવે ત્યારબાદ જે નિયમ છે એમાં નિયમનો બીજો મુદ્દો આવશે સંતોષ. તો સંતોષ એટલે શું કે આપણને જે પણ મળ્યું છે એનાથી આપણને પૂર્ણપણું માનવું, આપણે પુરુષાર્થ પૂરેપૂરો કરી લેવાનો, પણ પછી જે પણ મળ્યું છે એની અંદર આપણે તૃપ્તિ અનુભવવી કે પુરુષાર્થ કરી છૂટ્યા પછી જેવી ભગવાનની ઈચ્છા, જે ફળ મળે છે તેનાથી આપણે સંતોષ માનવો જોઈએ. અહીંયા એક ખૂબ સરસ અમારે ઇંગ્લિશમાં એક સ્ટોરી આવતી હતી કે એક રાજા હતો, એણે એક દિવસ એવું ડિક્લેરેશન આપ્યું કે ભાઈ આ રાજ્ય છે એની અંદર આજે હું બધાને એક સરસ મજાની ઓફર આપું છું કે તમે જેટલું દોડી શકો ને એટલી તમારી જમીન, સૂર્ય ઉગે ત્યારે બધાએ આવી જવાનું અને દોડવાનું ચાલુ કરી દેવાનું, અને સાંજ થાય ત્યાં તમે જ્યાંથી પણ દોડવાની શરૂઆત કરી હતી એટલે ત્યાં તમારે પાછું આવી જવાનું. તો આ તો કેટલું સરસ કહેવાય, આટલી બધી જમીન આટલી ઓછી મહેનતમાં મળી શકે કે આપણે દોડવાનું. તો બધાએ નક્કી કર્યું કે આ તો બહુ સરસ કહેવાય, આપણે મધ્યાહન સુધી દોડીશું,
મધ્યાહન થાય એટલે આપણે રિટર્ન આવી જવાનું, રિટર્ન આવી જઈએ એટલે પછી પણ અડધો દિવસ વધ્યો હોય એટલે અડધા દિવસમાં આપણે પાછા આવી જઈએ. તો બધાએ નક્કી કર્યું અને રાજાએ પણ દિવસ નક્કી કર્યો, બધા જ લોકો આવી ગયા. રાજાએ બધાને સ્લોટ આપી દીધા કે અહીંયાથી બધાએ આ વ્યક્તિએ ચા દોડવાનું શરૂ કરવાનું છે. એમાં એક વ્યક્તિ હતો, એને પણ દોડવાનું શરૂ કર્યું. મધ્યાહન થયો એટલે બધા વ્યક્તિઓ પાછા વળવા માંડ્યા, કારણ કે હવે સૂર્યાસ્ત થાય ત્યારે તમારે ટાર્ગેટ ઉપર પાછું પહોંચવાનું છે. જો ન પહોંચો તો તમને એક તસુ જમીન પણ મળે નહીં. પરંતુ આ પેલા વ્યક્તિને એટલો લોભ જાગ્યો, એટલો લોભ જાગ્યો ને, કે હું છે ને રિટર્નમાં થોડુંક વધારે ફાસ્ટ દોડી લઈશ. પણ ભલે મધ્યાહન થઈ ગયો પણ હજુ હું 1 કલાક તો દોડી જ લઉં. અને એમ કરતા કરતા એનો લોભ વધતો ગયો અને પછી એ વધારે પડતું દોડી, અને પછી જ્યારે પાછો વળ્યો ત્યારે એને જેટલી તાકાત હતી ને એટલું તાકાત લગાવીને એને દોડવાનું શરૂ કર્યું. પણ એ ગમે એટલું દોડે ને તો પણ એનાથી સૂર્યાસ્ત થાય ને ત્યાં સુધી પહોંચાય એવું નહોતું. એટલે એને વધારે એનર્જી ભેગી કરી કે ઓહો આટલી બધી મને જમીન મળવાની છે, જો હું પાછો નહીં પહોંચી શકું તો મારી બધી જ જમીન ઝીરો થઈ જશે. એટલે આ વિચાર આવે ને પાછો એ વધારે એનર્જીથી દોડવા માંડે. પણ આ તો શરીર છે ને, એ કેટલું સાથ આપી શકે? પછી એનામાંથી એમ કરતા કરતા એની શરીરની શક્તિ એકદમ જ ક્ષીણ થઈ ગઈ. અને જ્યારે સૂર્યાસ્ત થવા આવ્યો ને ત્યારે એ વ્યક્તિ ત્યાં સુધી પહોંચી તો ગયો. જેવો આમ હાથ લાંબો કર્યો એનું જે ટાર્ગેટ હતું ત્યાં પહોંચવા માટે, અને એવો જ એણે છેલ્લો શ્વાસ લીધો. એ એટલું જોર કરીને દોડ્યો હતો કે ત્યાં પહોંચતા પહોંચતા એનું મૃત્યુ થઈ ગયું. તો કહેવાનો મતલબ શું છે કે પછી રાજાએ કહ્યું કે વ્યક્તિને ફક્ત એને દફનાવવા માટે આટલી 6 ફૂટની જગ્યાની જ જરૂર પડશે, પણ માણસને સંતોષ થતો નથી. એમ આપણી પાસે નાનું ઘર હોય તો આપણને એમ થાય મોટું લઈ લઈએ, નાની ગાડી હોય તો થાય મોટી લઈ લઈએ, બરાબર, ઓછા સાદા કપડા હોય તો એમ થાય કે હેવી લઈ લઈએ, પરંતુ આપણને ક્યારેય સંતોષ થતો જ નથી કે મારી પાસે છે એટલું ઇનફ છે. જો એવો સંતોષ આપણને થવા લાગે ને તો આપણી પાસે જેટલું પણ છે ને એમાં આપણે આનંદિત રહી શકીએ, અધરવાઇઝ આપણને આનંદ મળી શકતો નથી. ત્યારબાદ આપણે નિયમનો ત્રીજો મુદ્દો છે કે તપ. તો તપ એટલે શું? તો કે બધી જ પ્રતિકૂળતામાં સમાન રહેવું, એનું નામ તપ. ઇંગ્લિશમાં એક બહુ જ સરસ બેસ્ટ સેલર બુક છે, 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. એમાં બધી મહાન વ્યક્તિઓના હેબિટ લખવામાં આવી છે કે એમના ગુણો શું હતા. તેમાં સૌથી પહેલો ગુણ છે કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સાનુકૂળ પ્રતિભાવ. તો જે વ્યક્તિઓ આ જીવનમાં મહાન બને છે ને એનો એક બહુ જ સારો એવો ગુણ હોય છે કે તે લોકો પોતાના જીવનમાં જ્યારે સારી પરિસ્થિતિ હોય ત્યારે તો બધા જ સ્થિર રહી શકે, રાઈટ? અત્યારે આપણને કોઈ એવો ઇન્સિડન્સ ન બન્યો હોય ને આપણી લાઈફ સ્મૂથલી ચાલતી હોય તો ત્યારે તો આપણે સ્થિરતા રાખી જ શકીએ. પણ જ્યારે આપણી લાઈફની અંદર કંઈક તકલીફ આવે છે અને એવા સમયે આપણે સ્થિરતા રાખવી, એ એક બહુ જ મહાન વ્યક્તિઓનો ગુણ હોય છે. તો એ શું છે કે એ છે તપ, કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તમે સ્થિરતા રાખી શકો. સુખ હોય કે દુઃખ હોય પણ તમારું માનસિક લેવલ તમે મેન્ટેન રાખી શકો. તમારું માન થાય કે તમને કોઈ અપમાન કરે, તમારી કોઈ ઇન્સલ્ટ કરે, તો પણ તમે તમારા મનનું લેવલ બદલી ન શકો. તમને કોઈ વખાણે છે અથવા તો તમારું કોઈ નિંદા કરે છે અથવા તો તમને તમારા વિશે નેગેટિવ બોલે છે, છતાં પણ તમને મનથી દુઃખ ન લાગે, તમે આનંદિત રહી શકો. તો એ શું છે તપ? તપ એટલે ફક્ત એવું જ નહીં કે આપણે શારીરિક તપ કરીએ, પણ છતાં પણ શારીરિક તપ જે માતાઓએ કર્યા છે ને એમના બાળકો પણ કેવી મહાનતાને પ્રાપ્ત કર્યા છે. ગાંધીજીના માતા પુતળીબાઈ, ગાંધીજી પોતે એક વખત જણાવે છે કે મારા માતા કેવા તપપ્રિય હતા. તો પોતે ચાતુર્માસ દરમિયાન એવું વ્રત રાખતા કે જ્યાં સુધી સૂર્ય ન દેખાય ને ત્યાં સુધી પાણીનું ટીપું પણ મોઢામાં ન મૂકવું.
અને ક્યારેક ક્યારેક એવું બને કે વરસાદના લીધે 3 3 દિવસ સૂર્ય ન દેખાય, તો માતાએ 3 3 દિવસના ઉપવાસ કર્યા હોય. ધ્રુવ તો કેવો તપસ્વી કે પોતે નક્કી કર્યું કે મારે ભગવાનને પ્રાપ્ત કરવા જ છે. પણ એની માતા કોણ હતી? એની માતાએ કહ્યું કે આપણા સાચા પિતા એ ઈશ્વર છે. તને કદાચ આ લોકના પિતા ખોળામાં સ્થાન આપે કે ન આપે, પણ સાચા પિતા એ ઈશ્વર છે. આવું બતાવનાર એની માતા હતી સુનીતિ, અને ભુવનેશ્વરી દેવી. તો ભુવનેશ્વરી દેવી એટલે કે સ્વામી વિવેકાનંદની માતા. તો સ્વામી ઓકે વિવેકાનંદ, બધાને રિક્વેસ્ટ છે કે પોતાનો ઓડિયો મ્યુટ છે એવું ચેક કરી લો. રીનિશા બેન અને ભુવનેશ્વરી દેવી તો એ પોતે સ્વામી વિવેકાનંદના માતા હતા. સ્વામી વિવેકાનંદ એ કેટલા મહાન વ્યક્તિ થઈ ગયા, તો માતા ભુવનેશ્વરી દેવીએ 9 માસ સુધી એવું તપ રાખેલું, એવું વ્રત રાખેલું કે પોતે 9 માસ સુધી શિવજીની પૂજા કરતા, અર્ધ્ય ચડાવતા, અને પરિણામે એમને શિવ સમાન ક્રાંતિયુક્ત પુત્ર પ્રાપ્ત થઈ હતી. એટલે આપણું કંઈક ને કંઈક લેવલ છે, આપણે ઇમ્પ્રૂવ કરીએ છીએ ને, એ પણ આપણને ખૂબ ફાયદાકારક બનતું હોય છે. નેક્સ્ટ, અને ત્યારબાદ છે સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે પોતાનું અધ્યયન કરવું, શ્રદ્ધાપૂર્વક આપણે પોતાનું અધ્યયન કરવું. ઘણી વખત એવું થાય કે બીજા કેવા છે ને જાણવામાં આપણે કેવા છીએ ને એની આપણને ખબર જ હોતી નથી. બરાબર છે, થાય છે ને એવું? આપણા બાજુવાળા કેવા છે ને એ આપણને ખબર હોય, આપણા સાસુનો કે આપણા ફેમિલીમાં દેરાણી જેઠાણી એ બધાના સ્વભાવની આપણને ખબર હોય, પણ આપણા સ્વભાવની આપણને ખબર હોય નહીં. આપણને તો એમ થાય કે આપણામાં એકે ભૂલ જ નથી, આપણે પરિપૂર્ણ છીએ, કારણ કે આપણે આપણો અભ્યાસ કર્યો નથી, આજુબાજુ વાળાનો જ અભ્યાસ કરીએ છીએ. એટલે પોતાનું અધ્યયન કરવું, અંદરથી કરવું, એનું નામ સ્વાધ્યાય. અને એનાથી આપણને જીવનનું લક્ષ્ય પ્રાપ્ત થાય છે કે હું પોતે કોણ છું, મારે શું કરવાનું છે. એવો જો આપણે દરરોજ એક વિચાર કરીએ ને, તો આપણે આપણી ભીતર પણ આપણું જાણી અને આપણો સુધાર લાવી શકીએ. પરંતુ આપણને આપણો સુધાર કરવામાં એટલો રસ નથી કે જેટલો બીજાનામાં છે, અને બીજા આપણાથી સુધરતા નથી, એટલે કોઈ સુધરતું નથી, બધા છે ત્યાંના ત્યાં જ રહી જાય છે, રાઈટ? એટલે આ રીતે છે સ્વાધ્યાય. અને ત્યારબાદ લાસ્ટ છે, મને ખબર છે કે તમને બધાને આવું હેવી નોલેજ બહુ ભારે લાગશે, પરંતુ એટલામાં જ શોર્ટ એન્ડ સ્વીટ આપણે પૂરું કર્યું છે. અને 5મો નિયમ છે કે ઈશ્વરમાં એકાગ્રતા. તો ભગવાનની અંદર જ્યારે શ્રદ્ધા રાખીએ, કે આપણા બધા જ કાર્યો જ્યારે આપણે ઈશ્વરને સમર્પિત કરીએ ને, ત્યારે આપણને ખૂબ સારી. નેક્સ્ટ પ્લીઝ. તો આપણને આમાં આપણું લેવલ ખૂબ સારું એવું ઇમ્પ્રૂવ થતું હોય છે. હેલો, નેક્સ્ટ કરજો. ઓકે, હા, એટલે ઈશ્વરમાં એકાગ્રતા. આપણે જે પણ કંઈ કાર્યો કરીએ છીએ, બધા ભગવાનને સમર્પિત કરવા. અને ખાસ આપણે આજે એક સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી, અને એમાં પણ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી અહીંયા બધા ભેગા થયા છીએ, તો ઈશ્વરને એવી પ્રાર્થના કરવી કે પ્રભુ તને ખુશ રાખી શકે ને એવું સંતાન આ સમાજને ભેટ આપવું છે. અને જે ઈશ્વરને ખુશ રાખી શકે તે ચોક્કસપણે આપણા ઘર, પરિવાર અને સમાજને પણ ખુશ રાખી જ શકે. તો આપણે બધા અહીંયા આવા ખૂબ સુંદર હેતુ સાથે અહીં ઉપસ્થિત રહ્યા છીએ, કારણ કે આ દુનિયામાં છે ને કોઈ પણ લોકો હોય, પણ બધાનો મૂળભૂત હેતુ શું છે? કે સુખી થવું છે, રાઈટ? તો સુખી થવા માટે આપણે આ બધી જ વસ્તુઓનો કંઈક ને કંઈક ઉપયોગ કરતા હોઈએ છીએ. અને યોગનો અર્થ પણ એ જ છે કે પોતાની અંદર છુપાયેલી શક્તિઓનો વિકાસ કરી અને જે પરમ ચૈતન્ય સાક્ષાત્કાર પૂર્ણ આનંદ છે એની પ્રાપ્તિ કરવી. તો યોગ દ્વારા આપણને આનંદ પ્રાપ્તિ પણ થઈ શકે છે, શારીરિક સ્વાસ્થ્ય પણ મળી શકે છે, પ્રેગ્નન્સી અને પ્લાનિંગ ફેઝમાં આપણું જે લેવલ છે એ પણ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. તો એ બધા હેતુ સાથે આ યોગના અંગો એની આપણે વાત કરી. તો આશા રાખીએ કે આપ બધા
આવતીકાલે આપણું સેશન સ્ટાર્ટ થશે, આજે પણ હજી કન્ટિન્યુ છે. તો એ પહેલા આ બધા યમ અને નિયમ એ બધું આપણા જીવનમાં આપણે એપ્લાય કરવાની શરૂઆત કરીએ. એટલે આ એક આપણા આયુર્વેદિક કન્સેપ્ટ અથવા યોગશાસ્ત્રના કન્સેપ્ટ અનુસાર આપણે બધું જોયું કે યોગનું શું મહત્વ છે અને ક્યાંથી યોગની શરૂઆત થાય છે. હવે મોડર્ન મેડિકલ સાયન્સ કન્સેપ્ટથી આપણે આ બધી વસ્તુઓ પ્રેગ્નન્સી અને પ્લાનિંગ ફેઝમાં શા માટે ફોલો કરવી જોઈએ, કેવી રીતે ફોલો કરવી જોઈએ અને એમાં સાચું શું છે અને ખોટું શું છે એની ખૂબ સુંદર વિસ્તૃત માહિતી આપણને ડૉક્ટર રુચિબેન આપશે, કે જેઓ એક્સપર્ટ ગર્ભ સંસ્કાર અને એક ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે, કે જેઓ અલગ અલગ વેથી એક્સરસાઇઝ, યોગા, એરોબિક્સ એ બધું ખૂબ સારું એવું નોલેજ ધરાવે છે. તો હવે આપણે રુચિબેન સાથે કનેક્ટ થઈએ. ઓકે, એવું લાગે છે કે ઊંઘ આવે છે બધાને, કે જાગો છો બધા? ચલો એક કામ કરો, બધા વિડીયો ઓન કરી દો, આપણે એક નાની ગેમ રમીએ. રેડી છો બધા ગેમ રમવા માટે? યસ, વેરી ગુડ. બધાના વિડીયો ઓન હશે તો આપણને ખૂબ મજા આવશે રમવા માટેની. ગેમ બહુ ઈઝી છે. ગેમમાં છે ને આપણે શું કરવાનું છે ખબર છે? જ્યારે હું એક કહું ને તો એક તાળી પાડવાની, બે કહું તો કેટલી તાળી પાડવાની? બે. અને ત્રણ કહું તો ત્રણ ત્રણ તાળી પાડવાની. અને ચાર કહું તો ચાર. ચાર રાઈટ? રેડી બધા? ચલો બે ઓકે ત્રણ એક ચાર એક ટુ ફોર વન થ્રી ટુ થ્રી. બધાને ફાવ્યું કે ભૂલ પડી? ફાવ્યું હા ને? ઓકે, હા હવે એક કામ કરો, તમારા વિડીયો ઓડિયો છે ને એને પણ અનમ્યુટ કરી દો. અત્યારે થોડી વાર આપણે અવાજ સાંભળવો છે બધાનો, ઠીક છે? હવે હું શું કરીશ ખબર છે? તમારે ખાસ ધ્યાનથી સાંભળવાનું છે. જ્યારે હું બે બોલું ને ત્યારે તમારે છે ને ત્રણ તાળી પાડવાની. પછી જ્યારે ત્રણ બોલું ત્યારે તમારે ચાર તાળી પાડવાની, અને ચાર બોલું તો તાળી જ નહીં પાડવાની, અને એક બોલું તો ચાર તાળી પાડવાની. એક રિપીટ, ફિર સે રિપીટ કર રહી હું. જબ મેં દો બોલું તો આપકો તીન તાળી બજાની હે, જબ મેં તીન બોલું તો આપકો ચાર તાલી બજાની હે, જબ મેં ચાર બોલું તો આપકો તાલી નહીં બજાની હે, और જબ એક બોલું તો ચાર તાલી બજાની હે. પતા ચલા? રાઈટ? ઓકે, ચલા. રેડી? બધા રેડી છો? યસ યસ. ચલો થ્રી વન ટુ ફોર. એક તાળી પડી, કોઈક નો અવાજ આવ્યો. હા, ચંદાબેને કીધું, રાઈટ? ચલો હવે થોડું સ્પીડમાં કરી આ વસ્તુ, રાઈટ? ચલો મારા થી રેડી, પડી ગઈ, મારે કવરાય થ્રી કવરાય મને પગ નું કરમ પાછો મારી છે કા વન પછો ટુ ફોર. પાતે છે હાથ તો બધાના ઉભા થઈ ગયા પણ છેલ્લે અટકી ગયા, રાઈટ? ઓકે, સરસ. ચલો હવે આપણે બધા પહેલા ઓડિયો મ્યુટ કરી દઈશું. આપી તો નહીં કે કચરો જોઈ લેજે. વિડીયો ઓન રાખી શકો છો, ઓર આપણે ઓડિયો ખાલી મ્યુટ કરી દઈએ. તો આ એક્સરસાઇઝ કરાવવાનું તાત્પર્ય મારું ખાલી એટલું હતું કે આપણે છે ને આવું જ કરીએ છે. આપણને દરેક વસ્તુ એવું લાગે કે બહુ ઇઝી છે, કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ને, એટલે આપણે બધું ઘણું બધું ફેસબુક, ઇન્સ્ટા, ગૂગલ કરીને જઈએ. ડૉક્ટરને મળવા જઈએ તો પણ ગૂગલમાં જોઈને જઈએ કે આવું કેમ થાય છે. તો અને પછી પોતે જ ત્યાં જઈને ડોક્ટરને પણ કે અમારી પાસે ઘણા બધા મધર્સ આવે અને કહે કે ગૂગલમાં અમે જોયું તું એમાં આવું કે છે કે આવું કરાય એમ. તો આવું આપણે ઘણું બધું જોતા હોઈએ છે પ્રેગ્નન્સી રિલેટેડ પણ, કે આવી એક્સરસાઇઝ કરી શકાય, આ એક્સરસાઇઝ કરો તો તમને જલ્દી કન્સીવ થઈ જાય, પ્રેગ્નન્સી નોર્મલ ડિલિવરી માટે તમારે આવું કરવું જોઈએ, રાઈટ? એવું ઘણું બધું અવેલેબલ છે આજે સોશિયલ મીડિયાની અંદર.
પણ એમાંથી એક્ઝેક્ટલી તમને કેટલી ખબર છે કે આ પ્રોપર વે કયો છે? કારણ કે એમાં એકદમલી પ્રોપર નથી બતાવતા હોતા કે ભાઈ આ તમે જ્યારે કરો છો ત્યારે તમારી બ્રીધિંગ પેટર્ન કેવી હોવી જોઈએ, તમારી પોઝિશનિંગ છે એક્ઝેક્ટલી કેવી હોવી જોઈએ. તો એવરીથિંગ ઇઝ મેટર. અને આ જે ફેઝ છે તમારો પ્રેગ્નન્સીનો, એટલે એવું કહેવાય કે તમે તમારી હેલ્થ તો છે જ, સાથે સાથે તમારું બાળક જે તમારા ગર્ભમાં છે એની હેલ્થ પણ કન્સર્ન છે આની અંદર. એટલે ઘણી બધી વાર એવું પણ અમે જોયું છે કે કોઈ માતા એવી એક્સરસાઇઝ કરે કે જે ન કરવી જોઈએ, અથવા તો એને આઈડિયલ વે ન ખબર હોય એક્સરસાઇઝ પ્રોપરલી કેવી રીતે થવી જોઈએ, તો બાળકને પણ નુકસાન થઈ શકતું હોય છે. બરાબર. તો સાયન્ટિફિકલી રીતે આપણે આજે થોડું જોઈએ કે એક્સરસાઇઝ શું કામ કરવી જોઈએ, રાઈટ? તો આપણે ફરીથી પીપીટી શેર કરીએ છીએ અહીંયાથી, અને એનાથી હવે હું તમને આગળનો જે ટોપિક છે એ સમજી જઈશ. ઓકે, તો પ્રેગ્નન્સી અને એક્સરસાઇઝ, રાઈટ? પહેલાના જમાનામાં તો આવું કશું જ હતું નહીં અત્યારે જેવું કે આપણે અત્યારે એક્સરસાઇઝ નીકળી છે. પહેલા તો આપણે સાંભળ્યું હતું કોઈ મધર હોય અને એમણે એક્સરસાઇઝ કરી હોય, તો એમણે કેમ નહોતી કરવી પડતી, કોણ કહેશે મને? એ ઘરનું બધું કામ કરતા ને એટલે હા, તો ઘરનું કામ તો આપણે અત્યારે પણ કરીએ છીએ ને. ત્યારે અત્યાર કરતા વધારે હતું ને. અત્યારે પ્રેગ્નન્સી હોય તો એમ કે પોતું નહીં મારું, ઓલું નહીં કરવું. એ લોકો પહેલેથી બધું એવું વાડીનું ને એવું બધું કામ, એવી કામ પણ કરતા એટલે. યસ, જો સૌથી મેઇન રીઝન છે કે એ લોકો નીચે બેસીને રસોઈ બનાવતા હતા, રાઈટ? આપણે અત્યારે સેના પર બનાવીએ છીએ રસોઈ? કિચન કેવા છે આપણા બધાના? ઊભા કિચન થઈ ગયા છે, મતલબ હમ પ્લેટફોર્મ પે અભી ખાના પકાતે હૈ. તભી એસા નહીં થા, હમે નીચે બેઠ કે ચૂલે પે બનાના થા. તો એ સમયે આપણી જે બેસવાની પોઝિશનિંગ હતી ને, એ આપણા મમ્મીઓની દાદીઓની કેવી હતી કે જેમાં આપણે ઉભળક બેઠતા હતા, સ્કોટિંગ પોઝિશનમાં બેસતા હતા. તો વો ક્યા રીઝન હૈ કે અગર હમ ઉસ પેટર્ન સે બેઠતે હૈ તો હમારે જો પેલ્વિક ફ્લોર મસલ્સ હૈ ઉસકા સ્ટ્રેચિંગ હોતા થા, ઉસકા સ્ટ્રેન્થનિંગ હોતા થા, જો અભી હમારા નહીં હોતા હૈ, ક્યોંકિ હમ ખડે ખડે હી સબ કુછ કરતે હૈ. ઉસ વક્ત જો ખેત મેં કામ કરતે થે હમ, તો અભી હમ એસે હી કામ કરતે થે ના, બેઠ કે પૂરા કામ કરના રહેતા થા. અને આજે તો એવું કશું જ નથી, કસે જવું હોય તો પણ આપણે તરત ટુ વ્હીલ લઈને જઈએ છે, લિફ્ટ નો યુઝ કરીએ છે. એટલે અત્યારે આપણા માટે એક્સરસાઇઝ બહુ જરૂરી છે. હવે આપણને ઘણા બધા એવા મિસકન્સેપ્શન અમે જોયા છે, ઘણી બધી મધર્સ એવું કહેતી હોય કે એક્સરસાઇઝ ન કરાય. તો કોઈને એવું લાગે કે ન કરાય કદાચ, અને કરીએ તો શું નુકસાન થાય, એવું કોઈને લાગે છે ખરું? ચેટબોક્સમાં આન્સર આપી શકો છો, અથવા તમે અનમ્યુટ કરીને પણ બોલી શકો છો કે એક્સરસાઇઝ કરવાથી ખરેખર નુકસાન થાય. ખોટી રીતે એક્સરસાઇઝ કરવાથી થઈ શકે? ઓકે, ખોટી રીતે કરો તો ચોક્કસ થઈ શકે. ઘણા બધા એવા મિસકન્સેપ્શન તમને જોવા મળશે કે એક્સરસાઇઝ કરો તો અબોર્શન થઈ જાય, અથવા મિસકેરેજ થવાના ચાન્સીસ વધી છે. તો એ સદંતર ખોટી વાત છે. જેમ હમણાં જ જેમણે કીધું એ કે ખોટી રીતે એક્સરસાઇઝ કરવામાં આવે છે તો તમને મિસકેરેજ થવાના ચાન્સ વધતા હોય છે. બાકી જો તમે પ્રોપર રીતે ગાઈડન્સ સાથે એક્સરસાઇઝ કરો છો તો કોઈ જ નુકસાન થતું નથી. પછી તમને ઘણા બધાના એવા વડીલો એવા પણ જોવા મળ્યા હશે કે તમને એવું કહેશે કે તમારે બહાર એક્સરસાઇઝ કરવા જવાની શું જરૂર છે, રાઈટ? ઘણાને એવું કહેતા હશે કે તમે ઘરનું કામ કરો એમાં બધું જ આવી ગયું ને. નહીં, તો તમારું જે ઘરનું કામ છે એ ક્યારેય એક્સરસાઇઝ નહીં ગણાય. કારણ કે આપણા દિવસના જે પણ આપણે રૂટીન વર્ક કરીએ છીએ એમાંથી 70% વર્ક એવા છે કે જે સબકોન્શિયસલી થતા હોય, કે જેના માટે તમારા શરીરને કે તમારા બ્રેઇનને કોઈ એક્સ્ટ્રા એફર્ટ નથી લગાવવો પડતો, એ ઓટોમેટિક થતા હોય. કારણ કે તમે જ્યારે તમારા રૂમમાં એન્ટર થાવ તો તમને ખબર જ છે કે સ્વિચ બોર્ડ અહીંયા જ છે, એટલે તમારે લાઇટ ચાલુ કરવી હોય તો સીધી આંગળી જ ત્યાં જાય, તમે શોધો નહીં કે ભાઈ ક્યાં છે, આ બાજુ છે કે આમ છે, રાઈટ? એટલે એવી રીતે દરેક કામ તમારા સબકોન્શિયસલી થતા હોય છે, એટલે એ ક્યારેય એક્સરસાઇઝમાં કાઉન્ટ થઈ શકશે નહીં. પછી છે કે પહેલા 3 મહિના એક્સરસાઇઝ કરાય કે ના કરાય, તો કરી શકાય, હા, પણ કેટલી કરી શકાય ને કેવી કરી શકાય ને એ આપણે કાલથી જોવાના છીએ કે પહેલા 3 મહિના તમારે શું કરવું જોઈએ.
પછી ઘણા બધા માતાઓ અમારી પાસે એવું કહે આવીને કે તમે ચાલો એમાં બધું આવી ના જાય મેડમ, તો નહીં, ચાલવું એ કાર્ડિયો એક્સરસાઇઝ છે, એ તમારા ઓવરઓલ જે બ્લડ સર્ક્યુલેશન વધારશે, પણ પર્ટિક્યુલરલી તમે પ્રેગ્નેન્ટ છો, તમારું જે પેટ વધવાનું છે એનાથી તમારા સ્પાઇન, તમારા જે મણકા છે, કમર કી હડિયા હે ઉસ પે લોડ આને વાલા હે, તો એના માટેની પ્રોપર એક્સરસાઇઝ કરવી જરૂરી છે. એવી જ રીતે સ્ટ્રેચ માર્ક આવવાના છે, તો એના માટે પણ એક્સરસાઇઝ કરવી જરૂરી છે. તો એ બધી જ વસ્તુ ખૂબ જ જરૂરી છે. હવે ઘણી બધી વાર એવું પણ સાંભળ્યું છે કે વડીલો એવું કે તમે જો એક્સરસાઇઝ કરશો ને તો બાળક ઊંધું થઈ જશે, એનું મુખ ઉપર જતું રહેશે, તો એવું ક્યારેય થતું હતું નથી. એટલે આવું બધી જે મિસકન્સેપ્શન છે એનાથી આપણે દૂર જ રહેવું જોઈએ. ઓકે, હવે જોવાનું છે કે શું ફાયદા થાય, કોણ કહેશે એક્સરસાઇઝ કરો તો શું ફાયદા થઈ શકે આપણને? નોર્મલ ડિલિવરી થઈ શકે, બ્લડ ઓકે, વેરી ગુડ. બીજું, બ્લડ સર્કુલેશન રહે સર્ક્યુલેશન બોડીમાં, વધારે પ્રેશર મેન્ટેન રહે. ઓકે, બીજું, બેબી કેરી કરવા માટે આપણે સ્ટ્રેન્થ મળી શકે, સોરી ઉગર તમારો અવાજ ક્લિયર ના આવ્યો. બેબી બોડ કેરી કરવા માટે એને સ્ટ્રેન્થ મળી શકે અંદર. બે વ્યક્તિ બોલે છે એટલે મને ક્લિયર નથી આવતો અવાજ. બોડી પણ હેલો. મેન્ટેન રહે ઓકે, હા, બોડી છે, મેન્ટેન કરી શકીએ. બીજું, ઇમ્પ્રૂવ કરી શકીએ, એનર્જી ઇમ્પ્રૂવ કરી શકીએ, મેન્ટલી પણ ફ્રેશ રહી શકીએ આપણે, ઓકે, બીજું કોઈ? મસલ સ્ટ્રેન્થ વધે છે, યસ, મસલ સ્ટ્રેન્થ વધે છે, બ્લડ સર્ક્યુલેશન વધે છે, બ્લડ સર્ક્યુલેશન વધે છે, બ્લડ પ્રેગ્નન્સીમાં આપણું બ્લડ વધી જાય છે, વધી જાય. ના, પ્રેગ્નન્સીમાં આપણું બ્લડ જે 5 લિટર હોય એનાથી 2 લિટર વધી જતું હોય છે ને. ઓકે ઓકે, બીજો કોઈ આના સિવાય? બેબીને કેરી કરવા માટે સ્ટ્રેન્થ મળે છે. ઓકે, બોડી ફ્લેક્સિબલ થાય છે, બોડી ફ્લેક્સિબલ થાય છે, રાઈટ. ઓકે, વેરી ગુડ. ઘણા બધા લોકોને ઘણી બધી વસ્તુ ખબર છે. હવે આપણે એક્ઝેક્ટલી આજે સાયન્ટિફિકલી જોઈશું કે એક્સરસાઇઝ કરવાથી શું ફાયદા થતા હોય છે. તો હવે આપણે અનમ્યુટ કરી, બધા પોતાને મ્યુટ કરી દઈશું. ઓકે, હેલ્થ સારી રહે છે, હેલ્થ સોરી, મતલબ સારી રહે છે. હેલ્થ સારી રહે છે. ઓકે ઓકે, હવે આપણે ચાલુ કરીએ છીએ. તો અત્યારે આપણે જનરલી જોઈએ ને તો ઘણા બધા મધર્સ જે લોકો પ્રેગ્નન્ટ છે એની અંદર ડાયાબિટીસ આવે છે, રાઈટ? જોયું છે આપણે એવું કે ઘણી બધી મધર્સ ને જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન ટેસ્ટ કરાવે ઇન્સ્યુલિન ના, બ્લડ શુગર લેવલ ના, તો એ વધીને આવે છે, અને પછી ડોક્ટર એમને એવું સજેસ્ટ કરે છે કે તમારે હવે ઘઉં નથી ખાવાના, ભાત નથી ખાવાના, જે ગળ્યા પદાર્થો છે, ફ્રૂટ્સ છે, એ નથી ખાવાના, રાઈટ? તો આવું કેમ થતું હોય છે? તો પ્રેગ્નન્સી દરમિયાન અત્યારનો જે મિસકન્સેપ્શન છે એ છે કે રેસ્ટ, બધા માતાઓ અત્યારે શું કરે છે કે બસ મારે ફક્ત આરામ કરવાનો છે, મારે કશું જ કામ નથી કરવાનું, બસ ઘરે, અને ઘરના સભ્યો પણ એકદમ એવું દર્શાવે છે કે આ એકદમ પ્રિશિયસ પ્રેગ્નન્સી છે એટલે એમને બને એટલો આરામ આપો. હા, કોમ્પ્લિકેટેડ કેસ છે તો ફરજિયાત તમારે આરામ કરવાનો જ છે, પણ જ્યારે કોમ્પ્લિકેટેડ નથી તો, અને આપણે આરામ કરીએ છીએ, તો શું થશે કે તમારા બોડીની અંદર જે બ્લડ શુગર લેવલ છે એ વધી જાય છે. તો હવે શું કરવું પડે? એના માટે એક્સરસાઇઝ કરવી પડે. તમે જો ડેઇલી ડ્યુરિંગ પ્રેગ્નન્સી 1/2 કલાકની એક્સરસાઇઝ કરો છો તો એનાથી તમારા બોડીનું જે બ્લડ શુગર લેવલ છે એને એ 72 અવર્સ માટે મેઇન્ટેન રાખે છે. એટલે તમે જો આજે એક્સરસાઇઝ કરી છે તો એનાથી તમારું બોડી 72 અવર્સ સુધી બ્લડ શુગરને મેઇન્ટેન રાખી શકશે. હા, એટલે એનો અર્થ એવો નથી કે તમે આજે એક્સરસાઇઝ કરી પછી 72 અવર્સ પછી જ કરવાની છે, પણ આપણે ડેઇલી કરવાની છે એક્સરસાઇઝ. હવે બીજો ફાયદો એનાથી જે મેઇન થાય છે કે એ છે સ્ટ્રેચ માર્ક. કેટલાને પોતાનું પેટ છે સારું રાખવું છે, સ્ટ્રેચ માર્ક નથી પડવા દેવા, ઘણા બધાને રાખવું છે ને. ઓકે,
તો જનરલી સ્ટ્રેચ માર્ક પડવાના રીઝન્સ છે, એમાંનું એક રીઝન એવું છે કે આપણા જે પેટના જે મસલ્સ છે, સ્નાયુઓ છે, એ કઈ રીતે હોય છે. તો ઓબ્લિક એક જે છે એ સીધા સ્નાયુ છે, જે તમારા પેટ પર ઉપરના ભાગથી છે. બીજા સ્નાયુ છે એ સાઈડમાંથી ક્રોસમાં છે, ઓબ્લિકલી છે. તો જનરલી જે આ ઓબ્લિક જે સાઈડના મસલ્સ છે પેટના, એનું કામ છે કે બાળકનું વજન ઝીલી રાખે. બાળકનું વજન જે વધે એને પકડી રાખવાનું કામ એ સાઈડના સ્નાયુઓનું છે. પણ આપણે જનરલી શું કરીએ છીએ કે એના માટે કઈ વર્ક જ નથી કરતા. આપણે વાંકા વળવાનું ઘણું બધું કામ કરીએ કે વાંકા વળીએ અને વસ્તુ હોય એ લઈએ, એવી એક્સરસાઇઝ કરીએ. તો એનાથી તમારા જે સ્ટ્રેટ મસલ્સ છે, એબડોમિનના જે સીધા મસલ્સ છે, એ મજબૂત થાય છે, પણ સાઈડના મસલ્સ મજબૂત નથી થઈ શકતા. અને પછી શું થાય કે બાળકનું વજન જેમ વધુ ને વધુ આવતું જાય, એટલે જે સીધા મસલ્સ છે એના પર લોડ આવે અને એ એનું કામ જ નથી. એટલે શું કરે કે ત્યાંથી જે સ્નાયુઓ છે એના ફાઇબર્સ હોય, આપણે કેમ કોઈ ઇલાસ્ટિક રબર છે, રબર બેન્ડ હોય છે, તો એ અમુક લેવલ સુધી ખેંચાશે, પણ એનાથી વધારે તમે જ્યારે એને ખેંચવા જાઓ તો એ શું થાય, તૂટી જાય. હવે એ રબર જો તૂટી ગયું તો એ ફરીથી જોઈન થઈ શકે, ગમે તેમ કરો તો કદાચ તમે ગાંઠ મારી શકો, પણ જેવું હતું એવી રીતે જોઈન ના થઈ શકે. તો સેમ વે તમારા મસલ્સના જે ફાઈબર છે એના પર ઓવરલોડ થયો, એને એટલી સ્ટ્રેન્થ નથી થઈ પહેલાથી, પ્લાનિંગ સમયથી એટલી એક્સરસાઇઝ નથી કરી, તો એના લીધે શું થશે કે એ જે સ્નાયુઓ છે એની તાકાત નથી કે બાળકનું વજન ઝીલી રાખે, અને એના પરિણામ સ્વરૂપે એ જે ફાઈબર્સ છે મસલ્સના એ તૂટી જશે, અને પછી એ ત્યાં તમારા સ્ટ્રેચ માર્ક આવવાની શરૂઆત થઈ જશે, જ્યાં તમને વ્હાઈટ સ્પોટિંગ થશે. ઘણા બધા મધર્સને તમે જોયા હશે કે વ્હાઈટ લીટા હશે પેટ ઉપર, અને એ પરમેનન્ટ રહે, કારણ કે એ ફાઈબર્સ ત્યાંથી તૂટી ગયા છે મસલ્સના, એટલે એ ફરીથી ક્યારેય જોડાઈ ન શકે, સિવાય કે તમે કોઈ સર્જરી કરાવો, પ્લાસ્ટિક સર્જરી, અને એને તમે કવર કરો તો. એટલે જેટલી તમે પ્લાનિંગ સમયથી એક્સરસાઇઝ કરો છો અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી, આખી પ્રેગ્નન્સી એક્સરસાઇઝ કરો છો, તો તમને સ્ટ્રેચ માર્ક આવવાની શક્યતા 90% ઘટી જાય છે. અને સાથે સાથે એને મોશ્યુરાઇઝ કરવું પડે, એને એવા ફૂડ તમારે લેવા પડે કે જેનાથી તમારા બોડીને ફેટ સારી મળે, અને સાથે સાથે એને ઓવરઓલ ઉપરની સાઇડ સુપરફિશિયલી તમારે એને મોશ્યુરાઇઝ રાખવી પડે સ્કિનને, તો તમે એને 100% રોકી શકો છો સ્ટ્રેચ માર્ક આવવા. એવું કહેવાય છે, એક વખત કરીના કપૂરનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું, એમની જ્યારે ફર્સ્ટ ડિલિવરી થઈ એના પછી, કે તમે આટલા જલ્દી તમારા નોર્મલ શેપમાં કેવી રીતે આવી ગયા. કારણ કે આપણે જોઈએ છીએ કે પ્રેગ્નન્સીમાં તો એનું બોડી કેટલું બધું વધી ગયું હતું, અને પાછા ફરીથી ઝીરો ફિગરમાં આવી ગયા. એટલે તો એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કીધું કે જ્યારથી મારી મેરેજની ડેટ ફાઇનલ થઈ, એ દિવસથી મારો ટ્રેનર મને એવી રીતે એક્સરસાઇઝ કરાવતો હતો કે મારે 2 વર્ષ પછી હવે પ્રેગ્નન્સી પ્લાન કરવાની છે. બરાબર, એટલે વિચાર કરો કે એ લોકો કેટલા અગાઉથી પ્રિપેર કરતા હોય છે બોડીને, કે જેનાથી એ લોકો ફરીથી પાછા પોતાના નોર્મલ શેપમાં આવી શકે. તો સેમ વે જ્યારે પણ કોઈ માતા પ્લાનિંગ કરે છે, તો એટલીસ્ટ 6 મહિના પહેલાથી તમારે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દેવાની છે કરવાની, કે જેના કારણે તમારું બોડી છે એ ધીમે ધીમે એની આદત પડતી જાય, તમારા મસલ્સ છે એની સ્ટ્રેન્થ વધતી જાય. હવે જે લોકોને પ્રેગ્નન્સી છે એ લોકો એમ કહેશે કે અમારે શું કરવાનું, હવે તો આપણે જાગ્યા ત્યાંથી સવાર, ભલે અત્યાર સુધી નથી કરી શક્યા, પણ હવે તો કરીએ એટલીસ્ટ, કે જેનાથી કદાચ આપણને 100% નહીં પણ 70% તો ફાયદો થઈ શકે. એટલે ડેઈલી એક્સરસાઇઝ કરવી જરૂરી છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. પછી ઘણા બધા કેવું કરે કે ઉત્સાહ ઉત્સાહમાં શરૂઆતમાં એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરી દે, ઘણી બધી એક્સરસાઇઝ કરે, પછી 1 મહિના 2 મહિના પછી હવે મારે નથી કરવી, થાકી ગયા, તો એવું પણ નહીં કરવાનું. કારણ કે જ્યારે તમે એક્સરસાઇઝ શરૂ કરો છો, એટલે એક્સરસાઇઝના લીધે તમારું ગર્ભાશયની સાઇઝ છે ને એ મોટી થાય છે, ધીમે ધીમે ફ્લેક્સિબલ થાય છે, અને પછી જ્યારે તમે એક્સરસાઇઝ કરવાનું બંધ કરી દો છો, તો એ સાઇઝ ફરીથી ફ્લેક્સિબલ નથી રહેતી, મોટી જ રહી જાય છે, અને એના કારણે બાળકનું વેઇટ છે એ થોડું વધારે વધી જાય, અને તમને સિઝેરિયનના ચાન્સ વધી જાય. એટલે એક્સરસાઇઝ છે તમારે રેગ્યુલર ચાલુ રાખવાની.
હવે એના સિવાય બીજો તમને શું ફાયદો થતો હોય છે? તો એ છે કે કોન્સ્ટિપેશન અને નોઝિયા વોમિટિંગ. આપણને બધાને જ ખબર છે કે પ્રેગ્નન્સીના ફર્સ્ટ 3 મંથ એટલે ઘણા બધા લોકોને જે નોઝિયા વોમિટિંગ ના પ્રશ્ન રહેતા હોય, ઘણા લોકોને કોન્સ્ટિપેશન કબજિયાતના પ્રશ્ન રહેતા હોય છે, રાઈટ? તો જે લોકો પ્લાનિંગમાં છે અને એક્સરસાઇઝ સ્ટાર્ટ કરે છે, તો એવા લોકોની અંદર અમને અમારા ક્લાસમાં એવો મેજર રેશિયો જોવા મળ્યો છે કે જે લોકો પ્લાનિંગ સમયથી રેગ્યુલર સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરે છે, તો એવી માતાઓને પ્રેગ્નન્સી રહ્યા પછી પણ આવા કોઈ જ ઇશ્યુ થતા નથી કે વોમિટિંગ થાય, ઉબકા થાય, નોઝિયા થાય કે પછી કોન્સ્ટિપેશન થાય. અને જે લોકોને ઓલરેડી પ્રેગ્નન્સી છે તો એમણે એક્સરસાઇઝ અત્યારથી સ્ટાર્ટ કરી દેવાની, એટલે એમને પણ આવા ઘણા બધા પ્રશ્ન નહીં થાય, કારણ કે તમે જે ફૂડ લો છો એનું પ્રોપર ડાયજેશન થવું જોઈએ, અને એ ડાયજેશન પ્રોપર થશે તો આવા કોઈ જ ઇશ્યુ નહીં થાય, રાઈટ? પછી આપણે બધાને ડોક્ટર, પ્રેગ્નેન્ટ જે લોકો છે એને ખ્યાલ હશે કે તમને કેલ્શિયમ લેવાનું કીધું હશે. કેટલાને કેલ્શિયમની ટેબ્લેટ આપી છે ડોક્ટરે? આપી છે કોઈને કેલ્શિયમની ટેબ્લેટ? યસ, ચંદાબેને કીધું કે એમને આપી છે, રાઈટ? જે લોકોના 5 મંથ અપ હશે એ લોકોને બધાને આપી હશે, શરૂઆતના મહિનામાં ન હોય કેલ્શિયમ જનરલી. તો હવે તમને એવું થશે કે કેલ્શિયમની તમે દવા લીધી તો તમારા બોડીને કેલ્શિયમ મળી જશે. શું કરવું પડશે એના માટે? તો તમે જ્યારે કેલ્શિયમ તમારા બોડીમાં લો છો તો એની સાથે સાથે તમારે એક્સરસાઇઝ બોડીને આપવી પડશે. D3 કન્ટિન્યુ કરવું પડશે, રાઈટ? D3 એટલે કે સૂર્ય સ્નાન કરવું પડશે. એની સાથે સાથે જે મેઇન વસ્તુ છે એ છે કે તમારા જે જોઈન્ટ બેરિંગ એટલે કે જે સાંધાઓ છે કે જેના પર શરીરનું વજન આવે છે, એટલે તમારો થાપાનો સાંધો, તમારા ઘૂંટણનો સાંધો, તમારી ઘૂંટીનો સાંધો, પગના, તો એ દરેક જગ્યાએ જ્યાં વજન આવે છે એને પ્રોપર મૂવમેન્ટ, મોશન મળવું જોઈશે, એકદમ વધારે પડતું મોશન મળવું જોઈશે. તો શું થશે કે એ જે જોઇન્ટ્સ છે ને ત્યાં એ કેલ્શિયમ પ્રોપર ઓબ્ઝર્વ થશે. એટલે ફક્ત તમે ટેબ્લેટ લો છો એનો અર્થ એવો નથી કે તમારા બોડીને કેલ્શિયમ મળી ગયું છે. અને તમે જે કેલ્શિયમ લો છો એ તમારા બાળકને તમે નથી આપતા, એ તમારા શરીરને તમે આપો છો. બાળક તો તમારા શરીરમાંથી લે છે, અને તમારી પાસે હશે કે નહીં હે એ તો લઈ જ લેશે. બાળકની જેટલી પણ નીડ હશે કે એને જેટલા પણ પોષક તત્વો તમારા શરીરમાંથી લેવાના છે એ બધા જ લેશે. એ એવું નહીં જોવે કે મારા માતા આવું ખોરાક નથી ખાતી તો એના શરીરમાં ઘટી જશે, મારે નથી લેવું. એને જેટલી નીડ હશે એટલું એ લઈ જ લેશે. તો તમારી ફરજ છે કે તમારે તમારા બોડીને પ્રોપરલી મેઇન્ટેન રાખવાનું, એને એટલો ખોરાક આપવાનો. અને જે લોકો પ્લાનિંગ કરે છે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? તો કે જેવી રીતે જો એક ખેડૂત છે એને જ્યારે કંઈ ખેતરમાં પાક વાવવો હોય તો જમીન કેવી જોઈએ, એને ફર્ટિલાઇઝ જોઈએ ને, ખાતર નાખેલી જોઈએ, જેને સારી રીતે ખેડેલી જમીન જોઈએ. તો સેમ વે જ્યારે તમે બેબી માટે પ્લાન કરો છો તો તમારા શરીરની અંદર પણ જે ન્યુટ્રિશનલ લેવલ છે એ બેસ્ટ હોવું જોઈએ કે જેનાથી તમારા બાળકને ન્યુટ્રિશન પ્રોપર મળી શકે, રાઈટ? તો આવી રીતે ઘણા બધા ફાયદાઓ પ્રેગ્નન્સી દરમિયાન તમે જો એક્સરસાઇઝ કરો છો તો એનાથી થાય છે. પ્લસ સાથે સાથે એક માતા એવું કીધું હતું કે તમારું બોડી મેઇન્ટેન રહે છે. તો એનું સાયન્ટિફિક રિસર્ચ એવું છે કે જ્યારે તમે પ્લાનિંગ સમયથી અને ડ્યુરિંગ પ્રેગ્નન્સીથી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરો છો તો તમારા જે સ્નાયુ છે, મસલ્સ, એની અંદર મોટર યુનિટ છે, તો એ મોટર યુનિટ એક્ટિવ થાય છે અને એ તમારા મસલ્સને એક્ટિવ ફોર્મમાં રાખે છે. એટલે આફ્ટર ડિલિવરી તમે ફરીથી નોર્મલ શેપમાં જલ્દી આવી શકો છો, કારણ કે તમારા થ્રુ આઉટ પ્રેગ્નન્સી જે મસલ્સના મોટર યુનિટ છે એક્ટિવ રહ્યા છે. એટલે એક્સરસાઇઝ કરો તો તમે આફ્ટર ડિલિવરી પણ ગમે તેટલો ખોરાક ખાશો તમારા નોર્મલ શેપમાં તમે જલ્દી આવી શકશો. અને સાથે સાથે પ્રેગ્નન્સી દરમિયાન જે બેક પેઇન થવાના છે, ક્રેમ્પ્સ થવાનું છે, બોડી એક થાય છે, તો આવા ઘણા બધા પ્રશ્નોથી તમે દૂર રહી શકો છો. સાથે સાથે હોર્મોનલી જોઈએ તો પ્રેગ્નન્સીમાં તમે અથવા પ્લાનિંગમાં તમે જ્યારે એક્સરસાઇઝ કરો છો તો તમારા બોડીની અંદર એન્ડોર્ફિન હોર્મોન ક્રિએટ થાય છે, અને એન્ડોર્ફિન હોર્મોનનું કાર્ય જ છે કે તમારા બોડીને એનર્જેટિક રાખવાનું. કેવી રીતે?
કે જ્યારે આપણે પ્રેગ્નન્સ જ્યારે આપણા ઘરમાં પ્રસંગ હોય, કોઈ પણ લગ્નનો પ્રસંગ હોય, તો સારો પ્રસંગ હોય તો આપણને થાક લાગે છે. 2 દિવસ 3 દિવસ આપણે કેટલા બધા ઉજાગરા કરીએ, પાર્લરમાં રેડી થવા જોઈએ, આખો દિવસ દોડધામ, છતાં પણ એમ મજા જ આવે ને, આનંદ આવે. કેમ? કારણ કે એ સમયે આપણા બોડીની અંદર એન્ડોર્ફિન હોર્મોન ક્રિએટ થયો છે, જે બોડીને એનર્જેટિક રાખવાનું કામ કરે છે. અને એની જ સામે કોઈક મરણમાં આપણે ફક્ત 1/2 કલાક ગયા હોઉં ને, તો પણ આપણને આવીને એમ થાય કે હવે હું થોડી વાર રેસ્ટ કરી લઉં, થાકી ગયા. કારણ કે ત્યારે એવા હોર્મોન ક્રિએટ થયા છે. તો સેમ વે જ્યારે તમે એક્સરસાઇઝ કરો છો, ત્યારે બોડીની અંદર એન્ડોર્ફિન હોર્મોન ક્રિએટ થાય છે, જે બોડીને એનર્જેટિક રાખે છે, ઉત્સાહી રાખવાનું કામ કરે છે, અને બેબીની હેલ્થ પણ સાથે સાથે સારી રહે છે. તમને તો ફાયદા થાય જ છે, સાથે સાથે બાળકને પણ ફાયદા થવાના છે. કારણ કે એવું આપણે કીધું કે બાળક જે ગર્ભમાંથી એનો મગજનો 80% વિકાસ થાય છે, તો તમે જો એક્સરસાઇઝ પ્રોપરલી કરો છો તો બાળક પણ શીખશે કે મારી માતા પ્રેગ્નન્સી દરમિયાન નિયમિત એક્સરસાઇઝ કરતી હતી, એટલે એ નિયમિતતા એનામાં ગુણ આવશે, એક્સરસાઇઝ પણ એ શીખીને આવશે, એનું બોડી પણ એટલું જ ફ્લેક્સિબલ આવશે. એક પ્રસંગ છે અમેરિકાની અંદર, એક સ્ત્રી હતી એલ ફાર્મર કરીને, એ થ્રુ આઉટ પ્રેગ્નન્સી પોતે માઉન્ટેન ક્લાઇમ્બિંગ કરવા જતી, એટલે કે પર્વતારોહણ કરતી હતી. તો એમણે 7મા 8મા મહિના સુધી એમણે આવું કરેલું પ્લાનિંગ, માઉન્ટેન ક્લાઇમ્બિંગ. તો એના પરિણામ સ્વરૂપે એનું જે બાળકનો જે જન્મ થાય છે, એ બાળક 7મા મહિનાનું થયું, ચાલતા પણ નહોતું શીખ્યું. એ પહેલા તો એ હાઈકિંગ એટલે કે ચડતા શીખી ગયું હતું ઉપર. તો એવી રીતે આપણું બાળક પણ જે છે એ યોગા ગર્ભમાંથી શીખીને આવી શકે છે. તો એવી રીતે એક્સરસાઇઝ કરો તમે જો પ્રેગ્નન્સી દરમિયાન, તો ઘણા બધા આપણને ફાયદાઓ થતા હોય છે. તો એક્સરસાઇઝ છે એ ઘણા બધા વેરિએશન ફોર્મમાં હોય છે. તો એની અંદર યોગા છે, ફિઝિકલ એક્ટિવિટી છે, એરોબિક્સ છે, થેરાબેન્ડ એક્સરસાઇઝ છે, એની સાથે ફિઝિયોબોલ એક્સરસાઇઝ છે, સ્ટ્રેચિંગ છે, સ્ટ્રેન્થનિંગ છે. તો આવું ઘણી બધી વસ્તુ એક્સરસાઇઝના પાર્ટમાં કવર થતી હોય છે. તો હવે છે ને મેઇન જે વાત છે, આપણે કાલથી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવાની છે. તો એને અમુક ઇન્સ્ટ્રક્શન્સ છે જે આપણે ફોલો કરવાના છે. આપણું સેશન છે એ કાલે 2 વાગે સ્ટાર્ટ થવાનું છે. તો એટલીસ્ટ તમારે 12:30 થી 1 વાગ્યા સુધીમાં જમી લેવાનું છે, રાઈટ? કારણ કે ઓછામાં ઓછો 1.5 થી 1 કલાકનો સમય એક્સરસાઇઝ અને ફૂડ વચ્ચે હોવો જરૂરી છે. તો ખાસ આપણે બધા 12:30 1 વાગ્યા સુધીમાં આપણું ભોજન છે, બપોરનો લંચ એ કમ્પ્લીટ કરી અને સેશનમાં જોડાવાનું છે. કાલના સેશનમાં આપણે બધાએ કમ્ફર્ટેબલ ક્લોથ્સમાં આવવાનું છે, કારણ કે આપણે બધાએ કાલથી એક્સરસાઇઝ કરવાના છીએ. અને ખાસ તમે યોગા મેટ અથવા તો કોઈ જે જેના પર તમે આરામથી એક્સરસાઇઝ કરી શકો એવી મેટ તમારી જોડે તમારે રાખવાની છે. પાણીની બોટલ તમારી જોડે રાખજો. અને ખાસ કાલથી તમારે વિડીયો પણ તમારા ઓન રાખવાના છે. તો તમારો જે ફોન છે એનું પણ તમે એવી રીતે સેટિંગ પ્રોપરલી કરી લેજો, કારણ કે જ્યારે હું એક્સરસાઇઝ કરાવીશ તો તમે પણ પ્રોપર કરો છો કે નહીં અમને ખ્યાલ આવી શકે, રાઈટ? તો એ પણ તમારે કાલે સેટિંગ પ્રોપરલી કરી રાખવાના છે. અને હા, બસ બીજું જે પણ હું કાલે તમને સમજાવું હોય, તમારે નોટ ડાઉન તમારે કરવું હોય તો તમારી રીતે તમે સાથે કરી શકો છો. તો એ રીતે તમે દરેક વસ્તુ તમારી આસપાસ રેડી રાખજો. હવે આ બીજા કોઈ પ્રશ્ન તમને હોય તો પૂછી શકો છો આજના સેશનને લગતા. હેલો મેમ, હા બોલીએ. મતલબ કે પ્રેગ્નન્સી ન હોય ને, એમનામ પ્રેગ્નન્સી પછી વેઇટ વધી ગયું હોય તો એ અત્યારે અબ્સોર્બ થઈ શકે? જો પ્રેગ્નન્સી પછી વેઇટ તમારું વધી ગયું છે તો અમુક એક્સરસાઇઝ જો અમે બતાવીશું એ તમને કામ લાગી શકે છે. એક્સરસાઇઝ તો કોઈ પણ તમે કરી શકો છો હવે, રાઈટ? એટલે કશો વાંધો નહીં, તમે કન્ટિન્યુ કરજો. એમાંથી તમને જેટલું લાગે કે અમારાથી થઈ શકે એમ છે તો તમે એ એક્સરસાઇઝ પણ કરી શકો છો. આ કેટલો સમય થયો છે તમારી પ્રેગ્નન્સી, પતિને ડિલિવરીને કેટલો સમય થયો છે? 3 વર્ષ થઈ ગયા છે અને હવે બીજી પ્રેગ્નન્સી વિશે વિચાર કરીએ છીએ, એટલે કે ઓકે. એ પ્રેગ્નન્સી આવે તો એમ કે વેઇટ વધી ગયો છે, તે પ્રેગ્નન્સીમાં બહુ તકલીફ પડે એવું છે, એટલે વેઇટ હા, તો પહેલા પછી કમ. તમે ખાસ જોડા જોઈન્ટ જ રહેજો, મતલબ 5 દિવસ પૂરેપૂરા કવર કરજો. કારણ કે તમે જો પ્લાનિંગ કરવાના હોય તો આપણે એ રીતની એક્સરસાઇઝ બતાવવાના છીએ કે જે પ્લાનિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે.
એટલે વેઇટ વધી ગયો છે તો એ ડોક્ટરે એવું કીધું કે પહેલા વેઇટ કમ કરો ને પછી પ્રેગ્નન્સી પ્લાનિંગ કરો, એટલે એ કમ કરવામાં કોઈ હેલ્પ મળી શકે એમ. જો વેઇટ વધારે હોવું એ મેટર કરતા તમારા જે ગર્ભાશય પ્રજનન અંગો છે, યાની કે તમારી ઓવરી છે, તમારું ગર્ભાશય છે, એ હેલ્ધી હોવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે તમને જે એક્સરસાઇઝ બતાવીશું એ એવી એક્સરસાઇઝ બતાવીશું કે જેનાથી તમારી પ્રેગ્નન્સી ઇઝીલી કન્સીવ થઈ શકશે અને થોડું તમારું વેઇટ પણ એનાથી ઓછું થશે, બરાબર? એટલે તમને હેલ્પફુલ ચોક્કસથી થશે. ઓકે ઓકે, થેન્ક યુ મેમ. એક ક્વેશ્ચન એવો આવે છે કે એમને સ્ટીચ લીધા છે તો એક્સરસાઇઝ કરી શકાશે? તો જેમને સ્ટીચ લીધા છે એમને બેસીને કરવાની એક્સરસાઇઝ છે એ તમે કરી શકશો. એટલે દરેક એક્સરસાઇઝ જ્યારે હું શીખવીશ ત્યારે હું બોલતી જ જઈશ કે આ એક્સરસાઇઝ કોણ કરી શકશે ને કોણ નહીં કરી શકશે, રાઈટ? તો બીજો પણ ક્વેશ્ચન એવો છે કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં એક્સરસાઇઝ કરવાની જરૂર છે, એટલે હું દરેક એક્સરસાઇઝમાં કહેતી જ જઈશ કે આ એક્સરસાઇઝ તમારે ક્યારે કરવાની છે ને ક્યારે નથી કરવાની, રાઈટ? એટલે એ પ્રમાણે તમારો જે સમય ચાલી રહ્યો છે એ મુજબ તમારે એને કોઓર્ડિનેટ કરીને તમારા માટે છે કે નહીં એ વિચારીને તમારે કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મેમ, કેન યુ શેર ધ યોગા પ્રેઝન્ટેશન આઈ હેવ મિસ ટપ એન્ડ સ્વાધ્યાય પોઈન્ટ. ઓકે, અમે એના જે સ્ક્રીનશોટ છે તમને શેર કરી શકીશું ગ્રુપની અંદર. આઈ એમ પ્લાનિંગ ફોર બેબી એન્ડ ઇન્ટરેસ્ટેડ ઇન યોગા ફિલોસોફી. ઓકે, ઓકે. એવો ક્વેશ્ચન છે અંકિતાબેનનો કે ફક્ત એક્સરસાઇઝની જરૂર છે કે પ્રાણાયામ ને મેડિટેશન જ કરી શકીએ? પ્રાણાયામ ને મેડિટેશન તો કરવાના જ છે કમ્પલસરી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં, પણ સાથે સાથે જે બેસીને કરવાની એક્સરસાઇઝ છે જેમાં તમારા બોડીને વધારે લોડ નથી પડતો, પેટના ભાગને વધારે લોડ નથી પડતો, તો એને આપણે એક્સરસાઇઝ કરી શકીશું. હા બોલો. મેમ મારે 3જો મહિનો રનિંગ છે તો આમાં એક્સરસાઇઝ થઈ શકે કે? હા, થઈ શકે. જેમાં નહીં થશે ને એમાં હું સાથે કહીશ કાલથી કે આ એક્સરસાઇઝ પહેલા 3 મહિના માટે નથી, એવું હું કહીને જઈશ. ઓકે, મને છે ને વાકું વળવાની ને નીચે બેસવાની એવી ના પાડેલી છે. હા, એટલે એ અમે મેં પહેલા કીધું એમ કે તમને કોઈ કોમ્પ્લિકેશન્સ છે, ડોક્ટરે તમને એવું કીધું છે ગાયનેકોલોજિસ્ટ છે કે તમારે આ વસ્તુ નથી કરવાની, તો પછી આપણે એ તમારે નહીં કરવાનું, રાઈટ? અને એક્સરસાઇઝ માટે પ્રેગ્નન્સી માટેનો એક રૂલ એવો છે કે તમે તમારા બોડીને જાણો અને એક્સરસાઇઝ કરો. હું તમને એવું કહું કે તમે આટલું ફ્લેક્સિબલ થાવ જ, તો એવું નહીં થાય, કારણ કે દરેકની પ્રેગ્નન્સી અલગ છે, એટલે તમારે તમારા બોડી મુજબ તમારા શરીરને લઈ જવાનું છે. હા, જે લોકો પ્લાનિંગમાં છે એ લોકોએ ફૂલ મુવમેન્ટ કરવાની છે, કારણ કે એ બધું જ કરી શકશે, પણ જેને પ્રેગ્નન્સી છે એને પોતાના શરીરને અનુકૂળ થાય એટલું કરવાનું. અને આપણે સાથે એવું હોય ને તો તમે ઠંડુ પાણી રાખવાનું દરેક લોકોએ, એટલે જ્યારે પણ તમે એક્સરસાઇઝ કરો છો ને તમને તરસ લાગે છે તો એક ઘૂંટડો પાણી પી લેવાનું, તો એનાથી તમારા બોડીને ઘણી બધી એનર્જી મળશે. લીંબુ પાણી પણ તમે લઈ શકો છો. ઓકે, એક ક્વેશ્ચન આવ્યો છે કે થોડો વહેલો ટાઈમ થઈ શકશે, પણ એની શક્યતા અહીંયા માટે અમારે થોડું નહિવત છે. ટાઈમ શેડ્યુલ તો આજ રહેશે 5-5 દિવસનો. કારણ કે આપણે એનું આગળથી જ એનું આપણે બધું કરી દીધેલું છે પોસ્ટ મૂકીને, એટલે બધા જ એ ટાઈમે રેડી હોય ને, એટલે થોડું મેનેજ કરવું ડિફિકલ્ટ થઈ જાય. કરી શકાય ખરી? સોરી, રાતે કરી શકાય ખરી? એક્સરસાઇઝ? હા, તમે મેં કીધું એમ કે એક્સરસાઇઝ તમે જમી લો એના પછી 1.5 કલાક પછી કરી શકો ના, ગમે પણ તે. મારે અત્યારે રાતના 11 વાગ્યા તો કરી શકું ખરા એમ? હા, એક્સરસાઇઝ કરી શકાય. અને એ તો કેવું છે કે આપણે તમને અત્યારે ખાલી શીખવવું છે, એટલે તમારે 5 દિવસ રાત્રે કરવાની છે ને, પછી તો તમે તમારા ઓકે. રેગ્યુલર ટાઈમે ગમે ત્યારે કરી શકો, ત્યાં મોર્નિંગમાં કે નૂન ટાઈમમાં એવી રીતે, રાઈટ? ઓકે. ઓકે, એક એવું આવ્યો છે ક્વેશ્ચન કે જે શરૂઆતમાં શ્લોક બોલ્યા છે અમારો ગર્ભ સંસ્કારનો શ્લોક, તો એ ચોક્કસ અમે ગ્રુપમાં શેર કરીશું. એવું છે કે ચક્ર ધ્યાન શીખવશો? તો આ જે સેશન રાખ્યું છે એ સ્પેશિયલી આપણે યોગાનું સેશન છે, એ 5-5 દિવસ આની અંદર એક્સરસાઇઝ આવશે. ચક્ર ધ્યાન વિશે આપણે ફરીથી આગળ ફરી નેક્સ્ટ મંથ કે એના પછી ગમે ત્યારે ફરીથી આપણે આવો કોઈ ક્લાસ અરેન્જ કરીશું. અથવા જે રેગ્યુલર મેમ્બર છે એમને તો આપણે આપણા મેડિટેશનમાં કરાવીએ યસ, છીએ.
હા. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મારા મેરેજને 7 વર્ષ થયા છે, હું કન્સીવ નથી કરી શકતી, અમારા બંનેના રિપોર્ટ નોર્મલ છે, તો શું કરવું કે જેના લીધે સ્ટ્રેસ લેવલ હાઈ છે, તો શું કરી શકાય? રાઈટ, તો એ બધું જ કાલથી તમારે સેશન્સ આવશે જ, જેમાં એક્સરસાઇઝ આવશે, મેડિટેશન આવશે, અલગ અલગ દરેક દિવસે અલગ અલગ વસ્તુ હશે, એટલે એ દરેક વસ્તુ કરશો તો તમારો સ્ટ્રેસ છે ઓટોમેટિકલી ઓછો થઈ જશે. ઓકે, એક ક્વેશ્ચન છે કે 1 મંથ પહેલા અબોર્શન કરવું પડ્યું હતું, તો હું ક્યારથી પાછું કન્સીવ કરવા માટે યોગા સ્ટાર્ટ કરી શકું છું? તમે યોગા અત્યારે સ્ટાર્ટ કરી શકો છો, કન્સીવ તમારે હજુ 2 મહિના પછી ટ્રાય ચાલુ કરવાની, પણ એક્સરસાઇઝ તમે અત્યારે સ્ટાર્ટ કરી શકો છો. એક ક્વેશ્ચન પીસીઓડી માટે આવ્યો છે, હા તો એનું પણ આપણે આવશે પ્રી પ્લાનિંગમાં. ઓકે, હા, કન્સીવ નથી થતું તો એના માટે પણ આપણે એક્સરસાઇઝ દરેક વસ્તુ શીખવીશું કાલથી, જે બધા સેશન આવશે, એટલે તમારા બધા જ ડાઉટ તમે જેમ જેમ રોજ અટેન્ડ કરતા જશો એમ ક્લિયર થતા જશે. રાઈટ, ઓકે, જો હવે આપણે કોઈને ક્વેશ્ચન ના હોય તો આપણે આજનું સેશન અહીંયા પૂરું કરીશું, અને કાલે શાર્પ 2 વાગે આપણું સેશન સ્ટાર્ટ થઈ જશે, એટલે વહેલી તકે આપણે બધા જ સેશનની અંદર જોડાઈ જશું. 1:45 વાગે લિંક ઓપન થઈ જાય છે, તો ઓકે, ડ્યુરિંગ હેલ્પ ઇન પીરિયડ ફ્લો, એવો ક્વેશ્ચન છે કે પીરિયડ્સમાં હોય ત્યારે કદાચ ફ્લો વધારે આવે છે, તો એમને પેઇન થાય છે, તો એ પણ એક્સરસાઇઝ કરશો એનાથી? ઓકે, એવું નથી, બીજું કંઈ તમે પૂછવા માંગો છો? હા, તમે પૂછી શકો છો, ઓછો ફ્લો આવે છે તો એ કોઈ કન્સર્ન નથી, એનાથી કોઈ જ ફરક નથી પડતો કે તમારી પ્રેગ્નન્સી રહેશે કે નહીં રહે. રાઈટ, એ તો દરેકના બોડીનું અલગ અલગ છે, ને એ તમારી કેટલી ફૂડ ઇન્ટેક છે એના ઉપર છે. તમે કદાચ પતલા હશો તો પણ આવા ઇસ્યુ થતા હોય, અથવા તો અને તમે, પ્રકૃતિ અનુસાર બી હોઈ શકે. ઓકે, એક ક્વેશ્ચન એવો આવ્યો છે કે 9મો મહિનો સ્ટાર્ટ થયો છે, તો એક્સરસાઇઝ કરી શકાય? હા, કરી શકાય, ચોક્કસ કરી શકાય, અને અમે સ્પેસિફિક એક્સરસાઇઝ પણ બતાવશું કે તમારે આ 9 મંથમાં કમ્પલસરી કરવાની છે, કે જેનાથી તમારા નોર્મલ ડિલિવરીના ચાન્સ વધી જશે. ઓકે, તો હવે લગભગ બધા ક્વેશ્ચન આન્સર ઓવર થઈ ગયા છે, અને થેન્ક યુ કે તમે બધાએ મોટી સંખ્યામાં આજે જોઈનિંગ કર્યું. અને તમને જો આજનું સેશન નોલેજેબલ લાગ્યું હોય તો આવતીકાલથી તમારા ફ્રેન્ડ સર્કલ અને તમારા મિત્રો જે પ્રેગ્નન્સી અને પ્લાનિંગ કરી રહ્યા છે એને પણ તમે જોઈન કરી શકો છો. તો આપણે રજિસ્ટ્રેશનમાં જે ફોન નંબર મોકલ્યો છે એમાં તમે એમનો નામ અને ફોન નંબર મોકલાવી અને ગ્રુપમાં એડ કરાવી શકો છો. ઓકે, તો ફરી પાછા આવતીકાલે મળીએ, ત્યાં ઓકે. સુધી એક ક્વેશ્ચન આવ્યો છે કે પ્લાનિંગમાં સૂર્ય નમસ્કાર કરું છું તો પછી કર, અત્યારે તમે કરી શકો છો, પ્રેગ્નન્સી રહી પછી આપણે સૂર્ય નમસ્કાર નથી કરવાના. રાઈટ, બરાબર. હવે આપણે બીજા ક્વેશ્ચન્સ છે એ આપણે કાલે લઈશું, આજે આપણો સમય અહીંયા પૂરો થાય છે, એટલે આપણે શ્લોક બોલી સર્વનું કલ્યાણ થાય એ ભાવના સાથે આપણે શ્લોક બોલી અને સેશન પૂરું કરીશું. સર્વેત્ર સુખિન સંતુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમાપ્ય. કાલે ફરી મળીશું, અને આજનું સેશન તમને ખરેખર લાભદાયી લાગ્યું હોય તો ચોક્કસથી તમે ગ્રુપની અંદર એના રિવ્યુ શેર કરજો કે આજના સેશનમાં તમને શું સૌથી વધારે નોલેજેબલ લાગ્યું છે, અને કાલે ફરી મળીશું. ઓકે, બધાને બાય બાય. બાય.